આજની આપણી વાતનો વિષય છે લાઈફ ઇઝ બ્યુટિફો એ જીવન છે એ ખૂબ સૌંદર્ય ભર્યું છે ભગવાને આપણને આ સિત્તેર એંસી વર્ષનું જીવન આપ્યું છે એ જીવન એ જે મનુષ્ય જીવન એ ખૂબ સૌંદર્ય ભર્યું છે એને સમજીને જો જીવીએ તો જીવનમાં ખૂબ આનંદ છે અને સમજ્યા વગર જો જીવીએ તો છતી વસ્તુએ પણ દુઃખનો પાર નથી અંગ્રેજીમાં કહેવત છે કે બેઝિકલી એવરીથિંગ બોલ્સ ડાઉન ટુ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ કે જીવનમાં ઘટનાઓ પરિસ્થિતિને સંજોગો તો અનુકૂળ કે પ્રતિકૂળ રહેવાના એ કંઈ આપણા હાથની બહુ વાત હોતી નથી પણ તમારી સેન્સ ઓફ અંડરસ્ટેન્ડિંગ તમારી વિચારધારા તમારી સમજણ એની ઉપર તમે તમારું જીવન સૌંદર્યભર્યું આનંદ ભર્યું રાખી શકો છો નહીં તો વાસ્તવિક પરિસ્થિતિ તો અત્યારે સમાજની કેવી છે એકવીસમી સદીના સમાજમાં આપણે બધા જીવીએ છીએ એકવીસમી સદીના માનવની અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કોઈ કર્યું કે દિસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસિસ બટ બ્રોકન હોમ્સ અત્યારે મકાનો બહુ સારા થતા ગયા અને પરિવાર એટલે કે ઘર બધા તૂટતા ગયા મકાનો સારા પણ ઘર તૂટતા ગયા અત્યારે આવક ડબલ થતી ગઈ પતિ પત્ની બંને કમાતા થયા અને છૂટાછેડાના દર પણ વધતા ગયા એટલે અત્યારનો સમય એવો છે કે જ્યાં મકાનો ઈમારતો બધી હાઈ રાઇઝ થવા માંડી ગુજરાતમાં કઈક વીસ બાવીસ માળના મકાનોની પરવાનગી આવી મુંબઈમાં તો વર્ષોથી છે મુંબઈમાં વર્લ્ડ વન રેસિડેન્શિયલ ટાવર બને છે એકસો ને સત્તર માળનું રેસિડેન્શિયલ ટાવર બની ગયું એકસો રહેશે પરિવાર રહેશે એટલે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ બટ લો રાઈઝ કેટ નેરોઅર વ્યૂ પોઈન્ટ હાઈવે બધા પોળા થતા ગયા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિલ્હી મેરેટ નો હાઈવે ઓપન કર્યો સોળ લેન નો હાઈવે છે આઠ જવાના ને આઠ આવવાના લેન પરદેશમાં પણ આવા પોળા લેન વાળા હાઈવે બને છે હેતુથી બને છે કે કદાચ યુદ્ધ વખતે એરપોર્ટ તૂટી જાય રનવે તૂટે તો સીધા ત્યાં પ્લેન લેન્ડ કરી શકાય કદાચ પરિસ્થિતિ આવે પણ ખરી સંજોગો છે દરેક દેશની આ વાત છે પછી આગળ લખે છે કે ધીસ આર ધાઇન્જ વર મેન ગોન ઓલ ધ વેન એન્ડ કમ બેક બડી ફાઈન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યુ નેબા કે માણસ છે ગુરુદ્વાકર્ષણની પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો પણ આમ પડોશી કોઈ નવા રહેવા આવ્યા હોય એનો સામે ચાલીને થોડો પરિચય કેળવવો એ બહુ અઘરું થતું જાય છે આવ્યા હશે કોક અહીં તો તમારે ભુજ જેવા નાના શહેરમાં તો સારું છે કે લોકો ટેનામેન્ટ્સમાં વધારે રહેતા હોય એટલે ખ્યાલ આવે બાજુનું ટેનામેન્ટ બંધ હતું વર્ષ દિવસથી તો હમણાં બે દિવસથી ખુલ્યું લાગે છે મુંબઈમાં તો પચાસ પચાસ મારના રેસીડેન્શિયલ ટાવર હોય છ મહિના સુધી કોઈ લિફ્ટમાં સતત ભેગો થાય ને ત્યારે ડાઉટ જાય કે આપણા ફ્લેટમાં આ રહેવા આવ્યો લાગે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ બ્રોકન ધ એટમ એન હેઝ પ્રોડ્યુસ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જી બટ ઇ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ બ્રેક અપ રેજ્યુડાઈઝ કે અત્યારે એકવીસમી સદીમાં માણસે અણુ તોડ્યો અને જબરજસ્ત અણુ શક્તિ પેદા કરી પણ પૂર્વાગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે એકવાર જે વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વાગ્રહ બંધાઈ ગયો કે આ વ્યક્તિ આવી એટલે પછી આપણી માટે વ્યક્તિ કાયમ એવી જ એકવાર કોઈકને લાલ જોયો કોઈને બુરો જોયો કોઈને પીળો જોયો પછી કાયમ એ દ્રષ્ટિકોણ આપણી બંધાઈ જાય છે વ્યક્તિ સુધરી શકે છે એવી માન્યતા આપણે સ્વીકાર્ય નથી અને કદાચ દસેક વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરે કે આ વ્યક્તિ એક સારું આવું કામ કર્યું તરત આપણે બોલીએ કે વાત બધી બરોબર છે પણ તને જૂનો પ્રસંગ કહું એ તને ખબર નહીં હોય પશુ વૃત્તિ હજી માણસમાં ઘણા બધા ધંધામાં નફા ફાયદા ઘણા થતા ગઈ ગયા પણ આપણા સંબંધો છે બહુ છીછરા થતા ગયા એક વાર ખબર પડે કે હવે આ વ્યક્તિ પાસેથી બહુ મારે સ્વાર્થ રહ્યો નથી પછી કે એની જોડે સંબંધ રાખવામાં બહુ મજા આવે નહીં ટાઈમ બગાડવા જેવી વાત થઈ જાય અમદાવાદમાં તો એવી કોઈ વ્યક્તિ હોય તો પછી એની માટે આવે ત્યારે ચા મંગાવવાની હોય તો કે બે ચા લાવજે એટલે પેલા ચા વાળા શું સમજવાનું લાવવાની નથી બે ચાલ આવજે પંદર વીસ મિનિટ સુધી ના આવે એટલે પેલા મહેમાને કંટાળી પછી નીકળે મારે બીજું કામ છે આ લિસ્ટ બહુ લાંબુ છે પણ ઇન ટાઈમ્સ વેર વી મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વાતો છે જેમ શોરૂમમાં ઘણા બધા મોડલ્સ હોય ને એમ આપણી પાસે દેખાડવા માટે ઘણી બધી વાતો છે પણ હૃદયમાં શુદ્ધ ભાવના મનમાં પવિત્ર વિચાર એ બધા બહુ ઓછા થતા જાય છે આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક વખત લખેલું કે મેન હેઝ લર્ન ટુ સ્વિમ લાઈક અ ફિશ ઇન વોટર હી હેઝ લર્ન ટુ ફ્લાય લાઈક અ બર્ડ ઇન એર બટ હી હેઝન્ટ લર્ન ટુ વોક લાઈક અ સેન હ્યુમન બિંગ અપોન ધીસ અર્થ કે માણસ છે આકાશમાં પંખીની જેમ ઉડતા શીખ્યો ગ્લાઇડર્સ આવે માણસ છે પાણીમાં માછરીની જેમ તરતા શીખ્યો પણ સાણા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યો સાણા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યો એટલે દિસ ઇઝ ધ એજ ઓફ ગાઈડેડ મિસાઇલ્સ એન્ડ મિસ ગાઈડેડ મેન અત્યારે જે સમય છે ને ગાઈડેડ મિસાઇલ્સ નો છે હજાર હજાર કિલ્લાના બોમ્બ કેવા લેઝર ગાઈડેડ નાખ્યા પરફેક્ટ લેઝર ગાઈડેડ સ્પોટ ઉપર જ પડે પણ મેન માણસને માણસને કોઈ કોઈ દિશા દિશા એક ઢોર ચરાવવા ગયો તે ગામડાની આજુબાજુ જંગલ જેવું હોય વોકડો હોય જંગલ હોય તે જંગલમાં ઢોર અંદર ગયા અત્યાર સુધી જાય છે ભરવાડ ભેગો ગયો અને એમાં પછી સાંજ દળી એને વાઘની ત્રાળ સાંભળી અને પછી એ તો ત્યાંથી ભાગ્યો હવે પરિસ્થિતિ એવી બની કે વાઘ એની પાછળ દોડ્યો એટલે દોડીને ઝાડ ઉપર ચડી ઢોર કંઈક ભાગી ગયા હશે વળી વાઘની નજર માણસ ઉપર હશે એટલે ઢોર વળી બચી ગયા વાઘ નીચે તપસ્યા કરીને બેસી ગયો તને તો લેવાનો જ છે આખી રાત બેસી રહી એટલે માણસ જરા મૂંઝાણો પણ સમજી શકીએ છીએ કે બહુ મોટો વાઘ હોય એ જલ્દી ઝાડ ઉપર ચડી ના શકે ન ચડે એ પેલો તો ઉપલી બેસી ગયો ત્યાં એક ગોરીલો વાંદરો એની સામે ઉપર આવ્યો થોડી વાર આંખમાં જોઈ એટલે માણસ તો બહુ ગયો કે ઉપર રહીશ તો ગોરીલો વાંદરો મારી નાખશે અને નીચે જઈશ તો વાઘ તો છે જ ત્યાં ગોરીલા વાંદરાએ કહ્યું કે તું ચિંતા ના કરીશ તું એ શાંતિથી રહે તને ભૂખ લાગી હોય તો બાજુને એક બે ઝાડમાંથી ઉતારે ફળ ફૂલ લાવી આપું તો કે ના એને ધરપકડ થઈ રાત પડી એટલે ગોરીલા એને કહ્યું કે તું સુઈ જા તો કે ના પણ હું સુઈ જાઉં પણ મારી ડાળ છટકે તો વાઘ તો બેઠો જ તો કે હું બેઠો છું તો ચિંતા શું કામ કરે છે તને નહીં પડવા પડવાનું એમ કરીને ડાળ ઉપર જરા બે ડાળ ભેગી હતી એની ઉપર એને સૂડાયો અને ગોરીલાએ કીધું કે રાત્રે ત્રણ વાગે હું તારે જગાડીશ પછી હું અડધી રાત આરામ કરીશ કારણ કે માણસ હતો થોડું વિવેક તો આવડે વિવેક કર્યો કે ના તમે સુઈ જાઓ તો કે અડધી રાત હું શું અડધી રાત તું સુવે એટલે બારથી થી ત્રણ માણસ સૂવે ગોરી ચોકી પેરો કરે અને ત્રણ થી છ પછી ગોરી કરે બરોબર માણસ તે વખતે ગોરીલા ને કહ્યું કે આપણે બેને તો જંગલમાં ભેગું રહેવાનું આ બાર થી આવ્યો છે મારને ને એટલે પેલો ગોરી કે ના એ મારા વિશ્વાસે સૂતો છે મારા વિશ્વાસે અહીંયા સુતો છે એટલે હું એને ધક્કો તો નહીં મારી શકું તો કે કઈ વાંધો નહીં હું નીચે બેઠો છું હવે અત્યાર સુધી ખાલી માણસ મારા નજરમાં હતો હવે તું પણ છું બે માંથી જે પણ એક લઈશ ગોરી લો કે પછી ની વાત છે અત્યારનો વિશ્વાસઘાત કરું ત્રણ વાગે એટલે ગોરી લાય વાંદરા ઉઠાડ્યો માણસે જોયું કે આ બરોબર છે ત્રણ વાગ્યા એટલે ગોરી લાય કહ્યું કે હવે હું સુઈ જાઉં અને તું જાગ એટલે માણસ જાગ્યો કલાક એક થઈ હશે ને ગોરી એકદમ ઘેરી નિંદ્રામાં હતો એટલે વાગે માણસે કહ્યું કે તું બૈરા છોકરા વાળો છું આને કઈ છે તું આને ધક્કો મારી દે એટલે હું એને લઈને જતો રહું અને પછી ઉજો પછી દિવસ ઉગે એટલે તું ચાલતો ચાલતો જતો રે તારું ગામ તો સામે તમને દેખાય છે માણસ તેમ આઈડિયા તો સારો છે એટલે એકાદ વખત વળી વિચાર કર્યો ને એને ગોરીલાને ને ધક્કો માર્યો વાંદરા કોઈ દિવસથી ઝાડ ઉપરથી પડે નહીં એ ગમે ત્યાં આંખ નાખી લઈને ગમે ત્યાં પૂછડું ભરાઈ દે એટલે ધક્કો માર્યો ડાળ ઉપરથી પડ્યો પણ નીચેની ડાળ એને પકડી લીધી અને પછી માણસની સામેને જોયું એટલે હવે આને તો ફફડાટ પેઠો પણ શું માણસને તો આપણને પાછો રંગ બદલતા વાર લાગે નહીં નાના ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ મારા મનમાં એવું હતું નહીં અરે કર્યા પછી પાછું એવું બોલે મારા મનમાં નહોતું તો કર્યું કેવી રીતે આ તમે બધા હસ્યા કે એ ચોખ્ખું ખોટું કરે પછી કે મારા મનમાં એવું હતું નહીં નહીં ઘણા બધા આજે ચોખ્ખું સ્પષ્ટ બોલી જાય પછી બધા કંઈક તમે આવું બોલ્યા તો કે તમે લોકોએ છે ને મારા શબ્દોનું અર્થઘટન ખોટું કર્યું છે મારા મનમાં આવું નહોતું હવે એ વાત કઈ રીતે પહોંચવું એટલે ગોરીલો પાછો એક દાળ ચડીને માણસથી સામે આવ્યો અને એનો હાથ પકડે એટલે પેલો તો ધ્રુજી ગયો કારણ કે તો જાનટ ગોરી લો એક થપાક મારે તો માણસને માર નાખે અને જો દારે તો ડક્કોમાં જ ગેરી છે એટલે માણસ તો બિચારો કરગડવા મંડયો ગોરીલો કે ગભરાઈશ નહીં હું તને કાંઈ નહીં કરું તું બેસ સવાર પડે એટલે વાઘને એમ થયું કે નહીં મેઢ પડે એટલે તો ચાલ્યો ગયો માણસને માણસને એમ થયું કે હું ઉતરીને ગામ પાછો જોતરું ગોરી લો કે ઉપર હું ઉપલી ડાળે જવું ઉપરથી જવું વાઘ કઈ દિશામાં કેટલે પહોંચ્યો છે પછી તું નીચે ઉતર ઉપલી ડાળે જઈને જો એટલે વાઘ તો કોઈ દિશામાં દૂર સુધી ચાલ્યો ગયેલો એટલે પછી ગોરીલાએ સિગ્નલ આપ્યો કે હવે તું આ દિશા તરફ નીકળી જા પેલો બહુ દૂર છે માણસ ઉતરવા જતો હતો ત્યારે ગોરીલોની પાસે ગયો અને ગોરીલાએને એક વાત કરી ગોરીલાને કહ્યું કે તને શુભેચ્છા છે તારા પરિવાર સાથે તો સુખ શાંતિથી જીવી શકે પણ મારી એક વિનંતી છે તો કે બોલો ને શું વિનંતી છે તો કે વિનંતી એટલી છે કે સમાજમાં તમને સ્કૂલ કોલેજોમાં જે ભણાવવામાં આવે છે ને તમે લોકો જે માનો છો ને એ ખોટું છે એનું એનું પ્રતિપાદન ના કરતા ત્યારે ફરી વખત માણસે પૂછ્યું કે એવું તમને શું ભણાવવામાં આવે છે અને શું અમારી સમજણ ખોટી છે તે તમે ના પાડો છો એટલે ગોરીલાએ કીધું કે તમને જે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે તમે જે છો કે માણસ વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ ખોટું છે તમે લોકો નાલાયક પ્રજા અમારા જ્ઞાતિમાંથી ઉતરી ના આવ્યા હોય તમે લોકો એકવીસમી સદીમાં એટલી બધી અલકટાઈ ઉપર ઉતરી ગયા છો જેનો પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેના વર્તનમાં આપણે આજે રાત્રે જોયું જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેની ખાનદાની વચ્ચે કેટલો ફેર છે એ આપણે જોયું એટલે મહેરબાની કરીને બીજું તો મારે કંઈ કેવું નથી પણ તમે લોકો ક્યારે એવું બોલતા નહીં કે અમે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છે અમારી ખાનદાન જ્ઞાતિમાંથી આવી હલકટ પ્રોડક્ટ હોય નહીં જે હકીકત છે તમે જો અત્યારે આ દુનિયામાં ભણેલા માણસે કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે અભણ કરતા ભણેલા વધારે નુકસાન પહોંચાડે છે અભણ માણસ ચોરી કરે તો પાંચ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ની કરે પાંચ લાખની કરે અને ભણેલો માણસ ચોરી કરે ને તો એક લાખ કરોડ દોઢ લાખ કરોડ બે લાખ કરોડ સુધી બોલો ત્યાં સુધી પહોંચી જાય સ્ટેડિયમ બનાવવાના નવસો કરોડ રૂપિયા અને પંદર વર્ષ પછી એ રંગવાના બોલો બે હજાર દસ આ વાસ્તવિકતા છે અત્યારે સમાજની અને આ બોમ્બ ને મિસાઇલ ને બધું બનાવે છે અભળ પ્રજા નથી બનાવતી દે આર ગ્રેજ્યુએટ્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ સમ ઓફ ધ યુનિવર્સિટી વર્લ્ડ આજે બહુ જ મોટું બૌદ્ધિક ધન વિજ્ઞાનની દ્રષ્ટિએ અઢાર અઢાર કલાક દિવસમાં લેબોરેટરી કામ કરે છે તેની માટે માણસને કેટલો વહેલો સાફ કરી નકાય પૃથ્વી પરથી મનુષ્ય જાતિ મિટાવી ક્યારે જલ્દી શકાય એની માટે કામ કરે છે અને મોટા મોટા દેશના સરકાર એને પે કરે છે આર એન ડી સેની ઉપર થાય છે તો તને આટલો મોટો વિજ્ઞાનનો સ્નાતક બનાવ્યો એ આની માટે બનાવ્યો તારે તો કઈક અઢાર વીસ કલાક કામ કરવું જોઈએ માણસ સુખી થાય એવા સંશોધન કરવા જોઈએ પણ દિશા ભૂલ્યો આ એક વાસ્તવિક પરિસ્થિતિ સમાજની છે એકવીસમી સદીની આ હકીકત છે અને દિવસે દિવસે આ પરિસ્થિતિ જો આપણે સાચવીશું નહીં જાળવીશું નહીં તો વધારે વકરશે એની વચ્ચે આપણે લાઈફ ઇઝ બ્યુટીફુલ જીવન છે એ સંતોષે યુક્ત જીવવું છે સૌંદર્ય ભર્યું જીવવું છે અને આનંદિત જીવવું છે હા કે ના કારણ કે આ સિત્તેર એસી વર્ષનો ખેલ છે અને અહીંયા બેઠા જેમાંથી આપણે ત્રીસ પત્યા ચાલીસ પત્યા પચાસ પત્યા સાઈઠ પત્યા ભારતમાં તો એવરેજ મેલ લાઈફ ઇઝ ફિફ્ટી ફોર યર્સ ફિમેલ લાઈફ ઇઝ ફિફ્ટી એટ યર્સ એટલે એની ઉપરના જે બેઠા હોય એ બધા બોનસ વાળા સમજવાના તારાચંદભાઈ તો આ પણ માંડ્યા કે આ બરોબર છે કારણ કે આપણે એવરેજ ચોપન વર્ષની છે પુરુષ માટે અને મહિલા માટે અઠ્ઠાવન વર્ષની છે ભારતમાં લાઈફ એજ એની ઉપર જે બેઠા હોય બધા સમજવાનું કે બોનસ ઉપર છે હવે એ સિત્તેર એસી વર્ષનું જીવન એમાં તમને એક ગણતરી આપું તમે દિવસમાં આઠ કલાક સૂવો છો તમે ઓછું વધતું સુતા હશો પણ એવરેજ લાઈફના અંતે આઠ કલાકની આવી જવાની બાળક હતા ત્યારે વધારે સુતા હતા વૃદ્ધ હશો ત્યારે વધારે સુશું તો ચોવીસમાંથી આઠ કલાક તમારા સુવામાં જાય છે એક તૃતીયાંશ દિવસ તો તમારો સુવામાં જાય છે સ્ટ્રેટ ઇક્વેશન કે વન થર્ડ ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ એક તૃતીયાંશ દિવસ તમે સુવો છો એટલે એક તૃતિયાંશ જીવન પણ તમે સુવાના એટલે સિત્તેર વર્ષ તમે પૃથ્વી ઉપર જીવો એમાંથી ત્રેવીસ વર્ષ તો તમારા સુવામાં જવાના છે તમને ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં તમે ખાલી નેવું સેકન્ડ બ્રશ કરો તમારા જીવનના સારા પચાસ થી સિત્તેર દિવસ બ્રશમાં જાય છે આપણે આ બધા સમયની ગણતરી જ નથી કરી નથી એટલે આપણને કહો હજી તો ઘણો સમય છે સમય જ નથી એકચુઅલી તારી પાસે હવે અરીસાની સામેના સમય તો હું તમને ગણાવતો નથી કારણ કે દરેકના જુદા જુદા હોય આમ સીધો ઉભો રહી જોવે પછી આડો થાય પછી આડો જોવે હવે તારામાં કોઈ ફેર થવા નથી જે બીબુ ગળી ગયું એ ગળે ગયું છે પણ પેલા અરીસાની સામે દરેક વ્યક્તિને મનમાં એમ થાય કે ભગવાને દસેક ટકા જો અહીંયા કંઈક સુધારો કરી દીધો જ તે તો એકાદા વુડમાં ચાલી જાત બોલીવુડ હોલીવુડ ટોલીવુડ કોલીવુડ ફોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા એમાંથી એકાદા લાકડામાં ચાલી જાય આમે કચ્છીઓને લાકડાનો ધંધો ફાવે છે અમે બાર બધે જઈએ છીએ મેંગલોર મેંગ્લોર આ બાજુ મહારાષ્ટ્ર મતલબ ખૂબ કચ્છીઓને મળીએ છીએ અને બધા લાકડાના ધંધામાં જ છે એટલે એકાદ લાકડામાં ચાલી જાય પણ એ ભગવાને છે ને એ બાકી રાખ્યું દસ ટકા જેથી શું ઓડિયન્સ ભરાય થિયેટર ભરાય બધા પછી સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં ક્યાં આટલી બધી જગ્યા છે અત્યાર સુધીની જે આ વાત થઈ એમાં આટલું સમજવાનું કે સદીમાં આપણે સુમેળે સંતોષયુક્ત આનંદયુક્ત જીવન જીવવું હોય તો પ્રથમ અગત્યની વાત એ છે કે આપણે એક વિચારની સ્થિરતા જોશે એક વિચારની સ્પષ્ટતા જોશે એક વિચારની પવિત્રતા જોશે બિકોઝ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ એન્ડ એટ એન્ડ ઓફ ધ લાઈફ ઇઝ અ રિઝલ્ટ આઉટકમ ઓફ હિઝ ઓન થોટ્સ માણસ છે એ સાંજ પડે આખા દિવસમાં જે વિચાર કર્યા હોય થઈ જાય અને જીવનના અંતે જે એ જીવતો હોય વાસ્તવિકતા પણ જીવન દરમિયાન એ જેવા વિચારો કર્યા હોય ને હકીકત સામે આવીને ઊભી રહે તો વિચારોની સ્પષ્ટતા વિચારોની ઊંચાઈ અને વિચારોની પવિત્રતા હંમેશા રાખવી એ તો આપણા આથની વાત છે ને સંજોગ પરિસ્થિતિ આપણા આથની વાત નથી હા કે ના સંજોગ અને પરિસ્થિતિ આપણા હાથની વાત નથી બનવા જોગ વિચારો સારા રાખવા વિચારો ઉચ્ચ રાખવા અને વિચારો પવિત્ર રાખવા એટલું તો આપણે હાથની વાત છે કે નહીં યશોર નો એ જે આપણા હાથની વાત છે આપણે બરોબર કરી છૂટવું એ મનુષ્યનું કર્તવ્ય છે અને કર્તવ્ય કરતા વિશેષ મનુષ્યનું ગૌરવ છે વોટ ઇઝ ઇન યોર હેન્સ આપણા હાથમાં જે પુરુષાર્થની વાત છે આપણા હાથમાં જે કરી શકીએ વાત છે તો આપણે શ્રેષ્ઠ જ કરવું પછી ભાગ્યની વાત છે ઈશ્વર કૃપાની વાત છે સંજોગની વાત છે એ જે ફળ મળવું હોય તે મળે એની પછી ચિંતા નહીં કરવાની ડુ યોર ડ્યુટી વેવ વેલ આપણી જે જવાબદારી છે આપણું જે કામ છે એ આપણે શ્રેષ્ઠતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો તો એ પ્રથમ પગથિયું છે લાઈફ ઇઝ બ્યુટિફુલ જીવન છે સૌંદર્ય ભર્યું છે અને તમે સારી રીતે કામ કરો શ્રેષ્ઠતાથી કામ કરો તો ચોક્કસ જીવનમાં કાર્ય સંબંધી નાની મોટી સફળતા તો મળે જ જો તમે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરો સફળતા મળે જ તમે જો નીતિમત્તા કોઈ દિવસ ન છોડો સફળતા મળે જ કારણ કે ભગવાનના આ બધા ગુણો પ્રિય છે અને જે ગુણમાં વર્તે ભગવાનની કૃપા થાય જ એ પ્રથમ પગથિયું છે લાઈફ ઇઝ બ્યુટિફુલ સચિન તેંડુલકરે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વીસ વર્ષ પૂરા કર્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈએ સ્પેશિયલ એડિશન તૈયાર કરેલું સ્પેશિયલ સપ્લિમેન્ટ તૈયાર કરેલી એમાં સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લીધેલો એમાં એમને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ તમારી સિદ્ધિનું રહસ્ય શું છે કારણ કે વીસ વર્ષ સુધી કોઈ પણ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપવું એ કોઈ સામાન્ય વાત નથી જબરજસ્ત ફિઝિકલ ફિટનેસ જોઈએ મેન્ટલ ટફનેસ જોઈએ ઇમોશનલ બેલેન્સ જોઈએ નહીં તો શક્ય જ નથી સચિન તેંડુલકરે વાત કરી કે એટ સિક્સ એ એમ આઈ એમ એટ ધ નેટ સવારે છ વાગે એટલે નેટ પર પહોંચી જાઉં અને પાંચસો ડિલિવરી ફેસ કરું અને પછી જ મારા મોબાઈલ ફોનને અડવું અથવા બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તું ઇન્ટરવ્યૂને ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે તમે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો તો પણ બીજા દિવસે છ વાગે હું નેટ પર પહોંચી જઉં સચિન બોલ્યા ઇન્ટરવ્યુ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કરી હોય તો તમને એમ તો હોય ને કે બધા જ ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ હશે કેપ્શન લખાણા હશે તો તમારું આ મન લલચાઈ ના જાય કે સવારના પરમાં ઉઠીને પહેલાં હું આ જોઉં સચિન તેંડુલકર બોલ્યા કે જો એમાં મન લલચાવી દઈએ તો પરફોર્મન્સ ઉપર ઇફેક્ટ આવે એટલે સવારે નવ વાગે હું પાંચસો ડિલિવરી ફેસ કરીને પછી જ સોશિયલ મીડિયા ખોલું પુરુષાર્થથી વ્યક્તિ આગળ વધે જ નહીં તો એ તો ગોડ ગિફ્ટેડ નેચરલી ટેલેન્ટેડ ક્રિકેટર હતા ને છતાં એ ટેલેન્ટ એ ગિફ્ટને જાળવી રાખવા માટે પણ આવો પુરુષાર્થ કરવો પડે પણ કેટલી નૈતિકતા અને પ્રામાણિકતાથી એમની કારકિર્દીએ પૂરી કરી ક્યારેય કોઈ પ્રકારના વાદ વિવાદમાં કોન્ટ્રોવર્સીમાં સચિન તેંડુલકર આવ્યા નથી દસથી વધારે એવા પ્રસંગો છે જ્યારે એમને ખોટો આઉટ આપી દેવામાં આવ્યો આ બધા જ પ્રસંગોમાં ક્યારેય એમને અમ્પાયરની આંખમાં આંખ નાખી નથી એક સેકન્ડથી વધારે પીચ ઉપર ઉભા રહ્યા નથી અમ્પાયરની આંગળી ઊંચી જોવે એટલે જે સ્પિરિટ ઓફ ધ ગેમ છે સ્પિરિટ ઓફ ધ ગેમ પ્રમાણે તરત ક્રીસ છોડીને પેવેલિયન તરફ ચાલવા માંડવાનું પત્રકારોને ખબર હોય કે આ ખોટો આઉટ આપ્યો છે ને સચિન તેંડુલકરને મોઢામાં આંગળા નાખીને બોલ આવે કંઈક બોલે છે તો બીજા દિવસે એને ફ્લેશ ન્યૂઝ મળી જાય પત્રકારોને હા એટલે સચિન તેંડુલકરને મોઢા માંગણી નાખે પણ આજ સુધી આપણે કોઈ એવા પ્રસંગના સાક્ષી નથી કે સચિને કોઈ દિવસ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોય નહીં તો એ આપે એક સમય એમના જીવનનો એવો હતો એક કક્ષા એમની એક સમય એવી હતી કે ખાલી બોલે ને કે આ જે મને અમ્પાયરે ખોટો આઉટ આપ્યો છે તો એ અમ્પાયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય હા એ કક્ષાએ સચિન તેંડુલકર એક જમાનામાં હતા એ જો બોલે કે અમ્પાયરે આજે ખોટું ડિસિઝન આપ્યું છે તો એમ્પાયરની કારકિર્દી પ્રશ્નમાં આવી જાય પૂરી પણ થઈ જાય પણ ક્યારેય બોલ્યા નહીં એટલે નીતિમત્તાથી જીવ્યા સ્પિરિટ ઓફ ધ ગેમથી જીવ્યા એમ આપણે પણ નીતિમત્તાથી જીવવાનું પ્રામાણિકતાથી આપણું કાર્ય કરવાનું સખત પુરુષાર્થ કરવાનો નીતિમત્તા અને પ્રામાણિકતાથી તો જીવનમાં આનંદ છે કાર્યલક્ષી આનંદ આમાં છે પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી આપણે જેટલા અહીંયા બેઠા છીએ અને કદાચ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે એ બધા માટે નીતિમત્તા પ્રામાણિકતા એથિકલ વર્કિંગ માટે પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ વ્યક્તિત્વ હતા એ જયારે ગુરુપદે આવ્યા ત્યારે તો અમારી બીએપીએસ સંસ્થા બહુ નાની હતી એમાંથી એમણે વિશ્વ ફલક ઉપર આ સંસ્થા મૂકી દીધી આજે યુનાઇટેડ નેશન્સમાં બીએપીએસ સંસ્થાને પરમાનન્ટ સીટ છે અને દુનિયાની પ્રથમ દસ સમાજ સેવા સંસ્થાઓના તમે નામ લો એમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે એ કક્ષાએ પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાને મૂકી દીધી એમનો પ્રચંડ પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં પુરુષાર્થ કેવો કર્યો સમાજના ઉત્કર્ષ માટે ચારિત્રયુક્ત વ્યક્તિત્વ દરેક વ્યક્તિનું ઘડાય એના માટે દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં એ જાતે ગયા જાહેર જીવન જીવનારી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે અઢાર હજાર ગામડાઓમાં ગઈ હોય જો બંને વડીલો તો ના પાડે છે કે શક્ય નથી બરાબર ને અઢાર હજાર ગામડાઓમાં જવું એટલે શું પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે પાસઠ સિત્તેર પંચોતેર ને એસી હતી ને ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે બાર બાર વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડાઓમાં બેસીને એ પરિવારને સંસ્કૃત કરતા નજરે જોયા છે શું પ્રચંડ પુરુષાર્થ નિસ્વાર્થ ભાવે તમને પૈસા મળતા હોય પ્રસિદ્ધિ મળતી હોય તો હજી કંઈક કરવાની મજા આવે આ તો નિસ્વાર્થ ભાવે દક્ષિણ ગુજરાતમાં દાદરાનગર આવેલી છે કેન્દ્રીય કેન્દ્ર શાસિત પ્રદેશ છે બોતેર ગામડાઓ છે આ બોતેર બોતેર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ઝૂંપડે ઝૂંપડે જાતે ગયેલા છે એક એક પરિવાર સાથે બેસીને નિર્વ્યસની કર્યા છે એ લોકોના સંતાનોને અભ્યાસ કરવા માટે તમારે મોકલવા જોઈએ એવી પ્રેરણાઓ આપી છે આજે એ ઘણા બધા ગામડાઓમાં એટલી બધી સંસ્કૃતિ આવી એ લોકો પોતાના ફળિયામાં તારનું જાળ ઉગાડે એમાંથી તારી નામનું આલ્કોહોલિક ડ્રિંક બનાવે અને રોજ સાંજે સાત વાગે એટલે ઘરમાં નાના છોકરા બાય બાય બધા પીવે બધા ગાંડા થાય અને કુંભાર લોકો હોય ધારો કે ગામમાં એ લોકો આ બનાવે આખો દિવસ માટલા અને પછી રાત્રે તારી પીવે ગાંડા થાય પછી એને જ માટલા તોડ નાખે પણ દિવસ સવારે બેઠો બેઠો પસ્તાય એવું થાય એવી પરિસ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજે ઘરે ઘરે ફરીને વ્યસન મુક્ત કર્યા આજે તમને આશ્ચર્ય થશે કે બોતેર માંથી બેતાલીસ ગામડાઓમાં એક પણ વ્યક્તિ તાળી પીતી નથી એ લોકોએ પોતાના ઘરમાંથી ફળિયામાંથી તારનું તારું કાઢી નાખ્યું કે અમારી ભવિષ્યની પેઢીને ખબર ના પડવી જોઈએ કે તાળી પીતા હતા એ તોડી નાખ્યા એ લોકોના સંતાનો માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉકાઈમાં ઉકાઈ છાત્રાલય શરૂ કરી આદિવાસીના વિદ્યાર્થીઓ અમારા સંતો ગામડે ગામડે ફરીને આઈક્યુટેસ્ટ લે અને પછી અમારા છાત્રાલયમાં એ લોકોને પ્રવેશ આપે કે આ છોકરો વિશેષ ભણી શકે એમ છે માતા પિતાને પરિવારની અનુમતિ લઈને અમે એમને લઈ આવીએ સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ એ જેટલા વર્ષો ભણે જેટલું ભણે એ સંપૂર્ણ ફ્રી આજે એમાંથી કદાચ દોઢસો બસો થી પણ વધારે આદિવાસી બાળકો ડોક્ટર એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા આ તો મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની એક કહાની કીધી આવી તો એમના જીવનની સેંકડો કહાની છે એક એમ જીવનમાં કાયમ આનંદમાં રહેતા એનું એક કારણ આ છે કે એમના જીવનમાં એમને પ્રચંડ પુરુષાર્થ નિસ્વાર્થ ભાવે નીતિમત્તાથી કર્યો અહીંયા આપણે ભુજમાં જ ઊભા છીએ અને બે હજાર એકમાં આપણે અહીંયા ભૂકંપ આવેલો અને ખૂબ તારાજી ભર્યો એ ભૂકંપ હતો અને લાખો લોકો મરેલા છેક વાકાનેર થઈને અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે સવારે પોણા નવ વાગે તીવ્ર ભૂકંપ આવેલો પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો એટલે એ જ દિવસે દોઢસો જેટલા સંતો અમારા હજાર પંદરસો જેટલા સ્વયંસેવકો બધા ભુજ આવી ગયા એ જ દિવસે બપોરે અમે રસોડું ચાલુ કર્યું આપણા ભુજ સ્વામિનારાયણ મંદિરે મુન્દ્રા રોડ ઉપર અને ત્યાં એ છવ્વીસમી જાન્યુઆરીએ સત્તર હજાર વ્યક્તિઓએ ભોજન લીધું સ્વામી કે બપોર હમણાં ભોજનનો સમય થશે લોકોના ઘર પડી ગયા છે લોકો રાંધશે કે આપેલા ભોજન ચાલુ કરો પ્રમુખ સ્વામી મારે રિપોર્ટ લીધો ને ખબર પડી કે સત્તર હજાર લોકો જમ્યા છે પ્રમુખ સ્વામી મારે કહ્યું કે રસોડું ચાલુ રાખજો અને આવતા દસ મહિના સુધી ત્રણ ટંક થઈને પંચ્યાસી હજાર લોકો રોજ આપણા મંદિરે જમતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જમાડવાનું ચાલુ રાખજો અને ચોથા દિવસે ત્રીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે એટલે કે ભૂકંપ થયો એના સો કલાકની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આઠસો ટનનું જહાજ મુંબઈ થી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું આઠસો ટન જીવન જરૂરિયાત નું મટીરિયલ અને અમે સંતો ને સ્વયંસેવકો પાંચસો ને નવ ગામડાઓ એનું વિતરણ કરેલું એ વખતે અમારા રિલીફ કેમ્પમાં એ વખતે સ્વિટરલેન્ડ ની સ્વિસ બધી જર્મન ટીમ્સ પણ આવતી ઇઝરાયલ ટીમ્સ પણ આવતી તો એ વખતે અમારા કેમ્પ પર ઇઝરાયલની મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી એના મિસ્ટર શોલો મુખ્ય હતા એ લોકો મોબાઈલ આઈસીયુ લઈને આવે આપણું શાસ્ત્રી મેદાન છે ને ત્યાં મોબાઈલ આઈસીયુ ઊભું કર્યો ત્યારે આપણે પહેલી વખત બધા જોયું કે આઈસીયુ પણ મોબાઈલ હોય પછી મિસ્ટર સોલોમ છે અમારા કેમ્પ પર આવે દરેક કેમ્પ પર ફરતા હતા કે કઈ કઈ સંસ્થા કેવું કામ કરે છે અમારા કેમ્પ પર આવે તમે ગરમ ગરમ ભોજન આપો છો બાકી આવી પરિસ્થિતિમાં તો અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ભૂકંપમાં તો ફૂડ પેકેટ હોય ચારથી પ્લાન બે મરચા સીલ કરીને આપવાના જ હોય બધાને અને ખોટું નથી વ્યવસ્થા એ જ હોય કે તમે પાંચ આઈટમનું ગરમ ગરમ ભોજન રોજ આપો છો આ કોનો વિચાર છે અમે કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજનો વિચાર છે ઇટ્સ ઓકે પછી બીજું કહ્યું મેં કહું અમે રિલીફ કીટ આ બનાવી છે તો રિલીફ કીટ એમને કહ્યું કે આઈ સીટ મેં કહ્યું યસ ફીલ કમ્ફર્ટેબલ જો એટલે એમણે બધું મટીરિયલ બહાર કાઢ્યું એટલે ચાર વ્યક્તિઓ માટે એક એક જોડી કપડા માતા પિતા ભાઈ બહેનના ચાર જણાના એક એક જોડી કપડા એ ચાર જણાના પરિવારને એક અઠવાડિયું ચાલે એટલું રાશન એ બધું એમણે જોયું તો રાજી થયા પછી અંદરથી નેલ કટર નીકળ્યું હેર ઓઇલ નીકળ્યું અને કાંસકો નીકળ્યો એટલે મિસ્ટર સૌરભને તો અત્યંત આશ્ચર્ય થયું વોટ ઇઝ દેશ મેં કીધું દિઝ અ નેલ કટર તો કે તો મને ખબર છે હું એમને ગાઈડ કરતો તો એ વખતે તો કે કેમ નેલ કટર મેં કહું અમારા ગુરુ પ્રમુખ સાહેબ મારે કહ્યું કે ચાર પાંચ દિવસથી ભૂકંપ થયો છે આઠ દસ દિવસ વીતી ગયા તો એ લોકો પાસે નખ વધી ગયા હશે ને તો ખાતી વખતે એમને નખ નડતા હશે માટે આપણે એક નીલ કટર મૂકો અમે સંતો કીધું સ્વામી રિલીફ કીટમાં રાહત કીટમાં નેલ કટર હોય નહીં સ્વામી કે ના આપણે મૂકો અમે સમજો કીધું સ્વામી અહીંયા ઘણા બધા ગામડાઓમાં નીલકટર હું વીસ વર્ષ પહેલાની વાત કરું જોયા પણ નહીં હોય અને જે ભગવાને કુદરતી નીલકટ્ટર આપે એ જ વાપરતા હશે સ્વામી કે મૂકો સારું મૂક્યું સ્વામી કે લોકોને આટલા દિવસથી ભૂકંપ આવ્યો છે ને તો નહીં નાવા ધોવાનું નહીં થયું હોય સ્વાભાવિક છે પાણીની વ્યવસ્થા ન થઈ હોય તો આપણે માથામાં નાખવાના તેલની સીસી મૂકો તેથી લોકો માથામાં જરા તેલ નાખે અને કાંસકાથી વાળો ને તો એમ જરા એને ફ્રેશ લાગે એમ લાગે કે ભાઈ આપણે જરા ફ્રેશ થાય પણ બાપાનો બહુ આગ્રહ હતો મૂકી પછી એમને લાગ્યું કે આ ફોન જો લાંબો ચાલશે ને તો આ આખી ઘરવખરીમાં ફેરવાઈ જશે તમને આશ્ચર્ય થશે કે બે હજાર એકમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એક્યાસી વર્ષની હતી એટી વન અને એક્યાસી વર્ષની ઉંમરે રોજ પ્રમુખ સ્વામી મહારાજ એ સિત્તેર પત્રો વાંચતા અને એનો ઉત્તર આપતા રોજ પાંચસો વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા અઢી થી ત્રણ કલાક સંસ્થાકીય વહીવટની મિટિંગોમાં બેસતા રોજ ચાલીસ થી પચાસ ઇનકમિંગ કરતા રોજ સાંજે બે કલાક આવી રીતે સત્સંગ બેસતા આ બધા જ કાર્યક્રમ કલાકની પ્રવૃત્તિ પછી રાત્રે દસ વાગે રોજ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાંથી ભૂજ એમનો ફોન આવે અને રોજ એક કલાક રિપોર્ટિંગ લે કે આજે શું કર્યું એટ ધ એજ ઓફ એટી વન એક્યાસી વર્ષની ઉંમરની આ વાત કરું છું એમની

ત્રેસઠ ચોસઠ વર્ષથી એ સંત છે તરત ભાવથી મિસ્ટર શૌલમ બોલ્યા કે જે વ્યક્તિએ ત્રેસઠ ચોસઠ વર્ષથી માથામાં તેલ નથી નાખ્યું અને કાંસકો વાપર્યો નથી એ વ્યક્તિને લોકોને માથામાં તેલ નાખવાની જરૂર છે અને કાંસકો આપવો જોઈએ એ વિચાર આવે ને એ વ્યક્તિ હૃદયથી મદદ કરવાની ભાવના ધરાવે છે પછી એને કહ્યું કે વી વર્ક ફ્રોમ ધ હેડ હી વોક્સ ફ્રોમ ધ હાર્ટ એટલે આ ભાવનાથી કહેવાય પછી પ્રમુખ સ્વામી મહારાજે પંદર ગામ દત્ત સોરી નવ ગામ દત્તક લીધા અહીંયા કચ્છ જિલ્લામાં અમે નવ ગામ બીએપીએસ દત્તક લીધેલા અને પંદરસો ઘર બાંધી આપ્યા આ ઉખડ મોરા બધા ગામો હતા પછી એનું નામ યજ્ઞ પુરુષ બધું જીવા પર ગામ હતું ઉખડ મોરા ગામ હતું આ બધા અમારી સંસ્થાએ દત્તક લીધેલા અને દોઢ થી બે વર્ષમાં અમે બધા બે હજાર ત્રણ સુધીમાં ગામો ગામ બધા બાંધી આપેલા બીજા બેતાલીસ ગામોમાં અહીંયા કચ્છમાં પ્રમુખ સ્વામી મહારાજે કાતો રસ્તો બાંધી આપ્યો કાતો પાણીની ટાંકી બાંધી આપી કાં તો પ્રાથમિક શાળા માટે બે ત્રણ ઓરડા બાંધી આપ્યા કાં તો પબ્લિક હેલ્થ સેન્ટર પીએચસી બાંધી આપ્યું આટલી નીતિમત્તાથી પ્રામાણિકતાથી કામ પ્રમુખ સાહેબ મહારાજ કરતા તે વખતે બધા દાતાઓ જે બીએપીએસ ને દાન આપતા એ કહેતા આમ તો પૂર્વ એક પ્રધાનમંત્રી શ્રી ભારત વર્ષના હતા એ કહેતા કે અમે દિલ્હીથી કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા પંદર પૈસા થઈ જાય છે એવું આપણે એક શ્રી બોલેલા આ વાતને ટાકીને બીએપીએસ સંસ્થાને દાન આપનારા લોકો કહેતા કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમની સંસ્થાને સંતો સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવાઓ આપે છે એટલે અમને છે કે પ્રમુખ સ્વામી મહારાજને એક રૂપિયો આપીએ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા સવા રૂપિયો થઈ જાય છે પ્રમુખ સ્વામીમાં પચીસ પૈસા ઉમેરે છે તો જો આવી રીતે તમે જીવનમાં કામ કરો ને તો તમને આનંદ આવે પ્રમુખ સ્વામી મહારાજને ને ઓગણીસો એકાણું માં હરકિશનભાઈ મહેતા મુંબઈમાં પૂછેલું કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પ્રસંગ નથી બધા જ પ્રસંગો આનંદના છે પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ થયા છે પૃથ્વી ઉપર કેનેડા બ્રિટિશ કેન્ડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન ચાલીસ ચાલીસ સિટીઓની કી ટુ ધ સિટી અમેરિકામાં મળી છે અને સામે અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી એમનું મોટા મોડ અપમાન પણ કર્યું છે આ બંને પ્રસંગોમાં અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ સ્થિર જોયા છે પ્રમુખ સાઈમાં જ કહ્યું બધા જ પ્રસંગ આનંદના છે અને આ પ્રસંગ આપણને પૂછ્યો કે તમારા જીવનનો કોઈ દુઃખ નો પ્રસંગ તો તમે શું કહો ગઈકાલનો એક કહું આજ સવારનો એક કહું છે કે આજ સવાર સુધી આવી જાય ચાલુ વર્તમાન કાળ સુધી આવી જાય અમુક જણ તો બિચાર પ્રસંગ જીવનમાં જે મુખ્ય પ્રસંગ છે ને એ જ દુઃખદાયી બન્યો છે ખબર પડી તાલીઓ બધી ખબર તો પડી ગઈ તમને બધાને ખબર પડી ગઈ ઘણા બધાને પૃથ્વી ઉપર જીવનનો જે મુખ્ય પ્રસંગ હોય ને એ જ ભારે દુઃખદાયી થયો એ એમ બધાને એમ છે કે તે દિવસે વળી કેફમાં આવી ગયો માંડવો બાંધેલો હતો ઢોલ નગારા વાગતા હતા શરણાઈ વાગતી હતી છાતી કાઢીને જે હાર પહેરી લીધો તો એવો ઘરે ઘંટ આવી ગયો છે પ્રમુખ સ્વામી મારે કે કોઈ પ્રસંગ દુઃખ નો રહી હરિકિશનભાઈ મહેતા જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ તમારી ટીકા કરે તો પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે એની તો અમને પડી જ નથી અમે ભગવાનની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ જો સાચા હોઈએ તો અમે ટીકાના શબ્દો સામે નજર જ નથી રાખતા કઈ કક્ષાએ મહાપુરુષો જીવતા હોય છે હરકિશનભાઈ બુદ્ધિશાળી હતા એમણે કહ્યું કે તમને કોઈ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો જવાબ આપવાનું મન થાય છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એની ટીકા જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ અને જો ખોટી હોય તો અમે કોઈ દિવસ એને જવાબ આપવા જતા નથી પ્રાર્થના કરીએ કે ભગવાન એને સાચું સમજાવે બાકી અમે કોઈ દિવસ ઝઘડવા ગયા નથી ધીસ ઇઝ ધ હાઈટ એટ વિચ ગ્રેટ પર્સનાલિટી ઇઝ લીવ એન્ડ વોક આ એક કક્ષા છે જ્યાં મહાપુરુષો જીવતા હોય છે અને ત્યાંથી કાર્ય કરતા હોય છે તો દે ડોંટ ગેટ ડિસ્ટર્બ આટલી મોટી પ્રમુખ સ્વામીએ સંસ્થા ઊભી કરી તમે બધા અક્ષરધામ જોયું છે ને ગાંધીનગર ને દિલ્હીમાં હાથ ઊંચા કરો જેને અક્ષરધામ જોયું હોય બધાએ જોયું છે એવા નાના મોટા અગિયારસો કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે ઊભા કર્યા વન મેન શો હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા સાથે સાથે સિત્તેર થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ અને કોલેજીસ ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું એના સિવાય આવી રીતે ભૂકંપમાં અહીંયા પંદરસો ઘર બાંધી આપ્યા ઓરિસ્સામાં સુનામી પછી બે ગામ દત્તક લઈને અઢીસો ઘર બાંધી આપ્યા ચેન્નાઈમાં સુનામી પછી બે ગામ દત્તક લઈને ત્યાં બસો ઘર બાંધી આપે તો આટલી મોટી સંસ્થા અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ એન્જિનિયર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ ખાના ગી મેલન યલ ઓક્સફોર્ડમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો લાખ દોઢ લાખ બે લાખ ડોલરના પગાર છોડીને સાદું થયા છે હું તમને એટલા માટે કહું છું તમને એમ ના લાગે નહીં ફાય હોય નહીં ગમ્યું હોય નહીં જામ્યું છે બધું જામેલું જ હતું બધું ફાવતું જ પણ પ્રમુખ સ્વામી મહારાજ નું અતિ પવિત્ર જીવન પ્રમુખ સ્વામી મહારાજ ની નિસ્વાર્થ સેવા ભાવના જોઈને અમે અહીંયા આવ્યા છીએ તમારા માટે અહીંયા બેઠા છે એમાંથી કેટલા જણા ઓગણત્રીસ વર્ષથી ઓછા છે બોલો આંગળી ઊંચી કરો બહુ આંગળી ઊંચી કરો છૂટતી છૂટતી આંગળી ઊંચી કરો ઘણો બધો સમાજ બેઠો છે તમ બધા જન્મ્યા ને પેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરેલું છે ઓગણત્રીસ વર્ષ પહેલા નોટ ડિપ્લોમા ડિપ્લોમા એન્જિનિયર વિશેષ સંદર્ભમાં અને અમારી વખત અત્યારે જેમ બિલાડાના ટોપની જેમ ચારે બાજુ એન્જિનિયરિંગ કોલેજ ફૂટી નીકળી જેવી નહોતી આથી ત્રીસ વર્ષ પહેલા ફક્ત છ જ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હતી એટલે કોઈને એન્જિનિયરિંગમાં મેડિસિનમાં એડમિશન મળે ને એટલે ઇટ વોઝ અ સેલિબ્રેશન ઇન ધ ફેમિલી એટલે પ્રભુ સ્વામી મહારાજ એમના જીવનમાં સફળ રહ્યા યુવાનો ભણેલા ગણેલા યુવાનો ભણેલા ગણેલા સંસ્કૃત યુવાનો ભણેલા ગણેલા સંસ્કૃત સદાચારી સંસ્કારી યુવાનોને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઅલિટીમાં લાવી શક્યા એમના જીવનની બહુ જ મોટી સિદ્ધિ કહેવાય તો આવો નિસ્વાર્થ પુરુષાર્થ આપણે કરવો આવો નીતિમય પુરુષાર્થ કરો જે ધન તમારું નથી ને એ ધન સામે જોવાનું પણ નહીં અને થૂંકવાનું પણ નહીં એ ખાનદાની છે માણસની ધન સામે શું નજર રાખવાની મારા બાઉ લઈશ અને લડતા લડતા જો રોટલો ના મળે તો ભૂખે સોઈશ હોઈશ બાકી કોકનું પાછું લેવામાં મારી ખાનદાની નથી એ તો ગૌરવભર્યું જીવન જીવવું જોઈએ કે નહીં બાકી હમણાં રાત્રે બાર વાગશે ને વાહન વ્યવહાર પૂરો થશે રોડ ઉપર એટલે કૂતરાઓ રોડ ઉપર આવીને ઝઘડશે અને બાર કલાક પછી કાલ સવારે બાર વાગે ઓફિસમાં બેસીને થ્રી પીસ સૂટ પહેરીને તમે અડધા એકર માટે ઝઘડો પેલો રાત્રે અડધા રોટલા માટે ઝઘડે બીજી દિવસે અડધા એકર માટે ઝઘડો બે અર્ગુ થયું તો સામે જોવાનું નહીં થૂંકવાનું નહીં અને ભૂલથી જો આડો અડો હાથ ચાળો કર્યો તો પ્રશ્ન આવશે એમાં નીતિમત્તેમાં જો પ્રશ્ન આવે તો મોટો પ્રશ્ન આવશે અને હવે તો બધી રીતે સરકારના કાયદા પણ કડક છે સરકારના હાથ પણ લાંબા છે અને જીએસટી કોઈને છોડવાનું નથી ધીમે ધીમે ટાઈટ થતું જાય છે ને અને જરૂરી છે દેશના વિકાસ માટે આપસોલ્યુટલી નેસેસરી તમે દુનિયાના પ્રથમ વીસ વિકસિત દેશો લો એ બધા દેશોએ આજથી દસ વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા જીએસટી નાખેલું એટલે આજે એની ટેક્સ સિસ્ટમ સારી છે એટલે આપણે અત્યારે ટ્રાન્ઝિશન ફેઝમાં છીએ એક નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી એટલે નાના મોટા પ્રશ્નો હોય એટલે કે એ ગાવા માંડીએ ને ચાવવા માંડીએ એટલે કે સિસ્ટમ ખોટી થઈ જાય છે અમેરિકા રશિયા ચાઇના યુકે ફ્રાન્સ જર્મની અમે તો આ બધા દેશોમાં ગયેલા છીએ ત્યાંની આર્થિક વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા બહુ નજરે જોયેલી છે તમારામાંથી ગળાએ જોઈએ છે તે લોકોએ પણ આજથી દસ વર્ષ પહેલાં પંદર પચીસ વર્ષ પહેલાં જીએસટી નાખ્યો ત્યારે એ લોકોને પણ શરૂઆતમાં આપણે પ્રોબ્લેમ અતા હતા પણ એનું આપણને ખબર ના હોય કોઈક બે જણા ખોટું લખે બે જણા ખોટું ચલાવે એટલે આપણે ઉચડવા માંડીએ પણ ધીમે ધીમે આવડી મોટી સિસ્ટમ રન થાય શિયાળામાં તારા સ્કૂટર ચાર કીક મારે તો ચાલુ નથી થતું થ્રીજી ગયું હોય તે એન્જિન તારું સ્કૂટર ચાર કીકે ચાલુ નથી થતું તો આવડી મોટી સ્કીમ એક કીકે ચાલુ થાય તો એટલો તો બુદ્ધિથી વિચાર કર સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ પણ એ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ હું ઘણી વખત કહું છું તમે જીએસટી બરોબર આપશો એટલે ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે ભગવાનની કૃપારૂપી જીએસટી એક બીજી વરસશે શું અહીંયા જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઉપરની જીએસટી એટલે ગોડ સેવ્સ ટેન્શન ગોડ તમારું ટેન્શન બચાવશે જીએસટી પ્રામાણિકતાથી રહેવાનો જે દેશમાં રહ્યા છીએ ત્યાં આપણે પ્રામાણિકતાથી દેશનો ટેક્સ ભરવો જોઈએ તો કહેવાની વાત એ છે તો તમને આનંદ રહેશે તમને તમારું કોન્સાયન્સ ક્લિયર રહેશે અંગ્રેજીમાં એક કહેવત છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ તમે રાત્રે સુવા જાઓ બેડરૂમમાં પલંગ ઉપર સુશિકા ઉપર માથું મૂકો સારામાં સારું પોચામાં પોચું ઓશિકું કહ્યું તમારા ઊંઘ માટે ડીપ સ્લીપ માટે તમારું ક્લિયર કોન્સાયન્સ તમારું હૃદય ચોખ્ખું હોય કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું કોઈનું ખોટું લીધું નથી કોઈના વિશે ખોટું વિચાર્યું નથી દેટ ઇઝ લાઈફ ઇઝ બ્યુટીફુલ તો જીવન સૌંદર્યભરું થાય એ એની રીતે છે હું મારી રીતે છું એ એની મહેનતનું ખાય છે હું મારી મહેનતનું ખાઉં છું એ એના ભાગ્યનું ભોગવે છે હું મારા ભાગ્યનું ભોગવું છું ભલે એ પણ આનંદમાં રહેતો હું પણ આનંદમાં છું આવી રીતે જીવ ને લેટ લીવ લેટ હિમ એન્જોય આઈ વિલ લીવ આઈ વિલ એન્જોય સિમ્પલ મારા ભાગ્ય મારા પુરુષાર્થ મારું તકદીર અને મારી કૃપા મારી ઉપરની કૃપા ઉપર હું જીવું છું એમાં કોઈની ઈર્ષા કરવાની ક્યાં વાત છે પડોશી ત્યાં ગાડી આવે ત્યારે રીક્ષા આવે એના ભાગ્યનું છે એના મહેનતનું છે પડોશી કરતા શાળા બનાવી ત્યાં આવે ત્યારે વધારે પ્રશ્ન થાય હી ઇઝ હી આઈ એમ આઈ ધીસ ઇઝ ધ થોટ પ્રોસેસ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કોઈ પ્રત્યે ઈર્ષા રાખ્યો જ નથી દરેક પ્રત્યે સદભાવ કોઈના પ્રત્યે અભાવની વાત જ નહીં પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને ચોર્યાસી માં રોમ વેટિકન પધારેલા પોપ જોન પોલ ને મળવાનું હતું પત્રકાર આગળ દિવસે પૂછ્યું તમે આ કપડામાં પોપને મળવાના પ્રમુખ સ્વામી ક્યાં ભગવાન સ્વામીને અમને આ વેશ કેશ આપ્યા છે અમે ચોવીસ કલાક આ જ પહેરીએ છીએ આખા વર્ષ દરમિયાન પત્રકારે તરત મોઢા માગણો નાખવાનો પ્રયત્ન કર્યો કે પોપ તો જે પ્રમાણે વ્યક્તિ હોય પ્રમાણે પહેરવેશને ગરેણા પહેરતા હોય પ્રમુખ સ્વામી તરત જ બોલ્યા એમની રીત હશે એ અમારી રીત છે આ વિચારથી જીવન જીવ ને જોઈને જીવન જીવશો ડોન્ટ લીવ અ શેડો લાઈફ લીવ અ રિયલ લાઈફ કોકને જીવન જીવવાનું કોકની રીતે જીવન જીવવાનો શું પ્રયત્ન કરીએ હમણાં ઓસ્ટ્રેલિયામાં એક નર્સ બ્રોની વેર વેરિકલ એ પેશન્ટને ટ્રીટ કરતી હતી જે પેશન્ટ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસમાં મૃત્યુ પામવાના જ હોય નિશ્ચિત જ હોય એને સગાવવાળા ખબર હોય પેશન્ટ નહીં ખબર હોય ડોક્ટર અને પેરામેડિકલ બધાને ખબર હોય સિક્રેટલી એની પાસે આ નર્સ છે ને જ્યારે એના કોઈ પરિવારજન હાજર ન હોય ત્યારે એક ફોર્મ ભરાવે કે અત્યારે જ્યારે તમે મૃત્યુ નિશ્ચિત છે તો તમારા જીવનમાં આ સ્ટેજ ઉપર તમને કઈ વાતનો આનંદ સંતોષ છે અને કઈ વાતનો દુઃખ છે હજારથી વધારે વ્યક્તિઓએ ફોર્મ ભરેલું ફ્રોમ એન ઓર્ડિનરી કાર્પેન્ટર એટલે કોઈ સુથારથી માંડીને કોઈ પ્રોફેશનલ કોઈ ફેમિલી બિઝનેસ ઓનર બધાએ ફોર્મ ભરેલા એમાં કઈ વાતનું દુઃખ છે એનું લિસ્ટ લાંબુ હતું એમાં પાંચ આઈટમ લખેલી કોમન બધા જે હતી એમાંથી પાંચ આઈટમ નીકળી એની પરિવે પુસ્તક લખ્યું છે ધ ધ ઓફ ઓફ સુધી વર્લ્ડ રેકોર્ડ પાંચમાંથી એક મુદ્દો આ હતો કે આઈ શુડ હેવ લીવ ધ લાઈફ ઓફ માય ચોઈસ નોટ ધ ચોઈસ ઓફ અધર્સ ઓર વોટ અધર્સ એક્સપેક્ટેડ મી ટુ લીવ કે હું જે જીવન જીવ્યો ને મારી પાસે જે જીવન હતું ને મારે મારી ચોઈસ પ્રમાણે જીવવાનું હતું લોકો શું કહેશે લોકો શું માનશે એ મેં સતત વિચારો કર્યા ને ખોટું કર્યું હા જ્યાં સુધી તમે કોઈનું ખોટું નથી કરતા કોઈને ઓફન્ડ નથી કરતા કોઈનું અપમાન નથી કરતા ત્યાં સુધી તમે તમારી જીવન જીવો આપણે તો એક શર્ટ લાવવાનો હોય તો તમે તમારી તમારું માનસ હું તમને મોઢે કહું તમારા બધાનું તમારે એક સામાન્ય શર્ટ લાવવાનું હોય ને તમે શર્ટ ખરીદવા જાવ ને તો તમારા મનમાં પહેલો પ્રશ્ન ઉદ્ભવશે આ કેવું લાગશે ટેલ મી યસ ઓર નો જોરથી બોલો તમારે મનમાં એ પ્રશ્ન હોવો જોઈએ કે મને આ ગમે છે કે નહીં યુ આ ફેરવવાનું છે તો લાઈફ ઇઝ મને કેવું લાગશે એટલે શું તમે લોકોના આધારે જીવન જીવો છો કે લોકોને મેં આ પહેરેલું શર્ટ કેવું લાગશે એને જે લાગવું એ લાગે પૈસા કોના છે શર્ટ કોને પહેરવાનું છે તો તું પહેરને તું આનંદ કરે અને તમારી ચોઈસ નું પણ તમે પહેર્યું તમે પાટીમાં લઈને જાવ તો ત્રણ જણાને ને વારાફરતી મોકલું ને દસ દસ મિનિટ ના અંતરે આ જામતું નથી પાછો બીજો કે આવું શું પહેરી લાવ્યો દસ મિનિટ પછી ત્રીજો જાય અરે આ તો કઈ કોમ્બિનેશન કહેવાય પાર્ટી છોડીને જતો રહે શર્ટ બદલીને ને પાછો આવે એવું તો આપણું માનસ હલકું છે પાછું એટલે ચોક્કસ વિચારધારાથી જ આપણે જીવવું સ્પષ્ટ વિચારધારાથી જીવવું અને આપણી ચોઈસ પ્રમાણે આપણે જીવન જીવવું હા મેં કીધું ને આપણે કોઈનું ખોટું ના કરતા હોય કોઈને ઓફેન્ડિંગ ના હોઈએ કોઈનું અપમાન નથી કરતા મદદરૂપ થવાની ભાવના રાખીએ છીએ પછી ધ ચોઈસ ઇઝ યોર લાઈફ એસો નો તો જીવન જીવવાનો આનંદ આવે બીજી એક વાત છે કે આપણે જે આપણું જીવન જીવીએ છીએ એમાં આપણું ક્ષેત્ર હોય આપણો પરિવાર હોય આપણું વર્તુળ હોય ત્યાં મર્યાદા અને સીમિત રહેવું આખી દુનિયાની માહિતી ભેગી કરવાની જરૂર નથી અને આખી દુનિયા વિશે ટીકા પણ કરવાની પણ જરૂર નથી એ કામ કરનારાનો એક વ્યવસાય જુદો છે એ આપણે બધાને લાગુ નથી પડતો પણ આપણું માનસ એટલું હલકું છે આમ રોડ ઉપરથી જાન નીકળે એટલે ગેલેરીમાં બહાર ને ઉપર એક તો સવાર નવ વાગે ઉઠે જાનનો અવાજ થાય પછી ઉઠ્યો હોય પછી બ્રશ થઈને બહાર નીકળે ગેદરીમાં બ્રશ કરાય થૂકે ત્યાં સ્વચ્છ ભારત બગાડે આ ભાઈ જાન પસાર થઈ જાય ને વીસ મિનિટ પછી એક તો ગંજીન લુંગી પહેરીને બહાર આવ્યો હોય બ્રશ કરતો કરતો તે પેરાપેટ ઉપર થૂકે તમે બધા દ્રશ્યો જોયા હશે જોયા કરતા એક સ્ટેપ આગળ એ હશો અને પછી અંદર જઈને વોશ બેસીનમાં કોકડો કરીને પછી બોલે બે જણા જાણતા નથી કે બે જણાનું તે નક્કી કરેલું અને બે જણાનું જામ્યું નહીં છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારે છે માતા માથાકૂટ પણ ગામ આખામાં સજેશન આપવાનું આ તો સારું છે નરેન્દ્રભાઈ અત્યારે અહીંયા છે નહીં નહીં તો આપણે બધાને પાંચ પાંચ સલાહો છે નરેન્દ્ર ભાઈએ શું કરવું જોઈએ એની પાંચ પાંચ સલાહો આપણે બધા પાસે છે હવે તારે પચીસમી તારીખે ઘરે શાકભાજી ખૂટે છે એનું કંઈક કર પહેલો તું દિલ્હી સલાહ રહેવા દે ત્યાં તંત્ર કેવી રીતે ચાલતું એ તને ખબર ના હોય તારા કીધે ઘર બરોબર નથી ચાલતું ચાર દિવાલ તારી તૈન જણા જ ઘરમાં રહો છો અને આને ભારતના સાડા જિલ્લા ચલાવવાના એટલે આપણું માનસ એવું છે ને અભાવ ગુણનું જ્યાં જોઈએ ત્યાં કે ખોટું દેખાય અને ત્યાં આપણે સલાહ આપવી હોય તારું ક્ષેત્ર જ નથી પેલા મીઠાપુરમાં એક જણો લારીમાં મીઠું વેચે લીવણા ઓપન મીઠું ઢગલો કરેલો હોય અને રૂપિયા કિલો બે રૂપિયા કિલો વેચતો હોય એ બે જણા લારીવાળા ભેગા થઈને ચર્ચા કરે એકચ્યુઅલી જે ટાટા સોલ્ટના પ્લાન્ટમાં આ લોકોએ આ વખતે માર્કેટમાં એ લોકોએ આઈપીઓ મૂક્યો ને પાંચસો કરોડનો તારે ક્યાંથી આઈપીઓ પાંચસો કરોડની ચર્ચા કરવાની હોય ભાઈ આપણે બધાને એવું જ છે ને ટી ટવેન્ટીમાં વિરાટ કોહલી આવતાથી ઓફ ટાઈમ બોલ જોતો અને ખોટો શોટ મારે એટલે બહાર આવીને પાનના ગલ્લે ઉપર મોટામાં પાન નાખે પિચકારી મારે અને કે રમતા જ નથી આવડતું લે આવો બોગસ શોર્ટ મારે પાછો શું કે આપણને આટલી ખબર પડે છે વિરાટને ખબર નથી પડતી બહુ સારું આરું ભેન ખબર નથી પડતી તો તને આવતી વખતે મોકલું તો બીજું શું તને ખબર છે આ નાઇન્ટી ફાઇવ માઇલ્સ પર આવરની ડિલિવરી એકસો પિસ્તાલીસ કિલોમીટર ની ઝડપે બોલ પડતા હોય તારી જિંદગીમાં આપણે બેઠા છીએ કોઈ આ પેસ ફેસ જ નથી કરી બેઠા છે પર બોલ બોલ અને લેધર હો રબર બોલ નહીં તો જાય એ નહીં અને ટપ્પી ખાઈને બબે ફૂટ કટ થઈ જાય બોલરના હાથમાંથી બોલ ચૂટે વિરાટ કોહલી પાસે સેકન્ડનો ચાલીસમો ભાગ હોય નક્કી કરવા માટે શું કરવું તારી જેમ થોડે છે કે આઉટ થઈ શકે હું તો એમ સમજતો ટ્રાયલ કોલ છે યાર એવું ના ચાલે ત્યાં પછી ત્યાં કઈ ટ્રાયલ પોલીસ સિસ્ટમ નથી અને તને ભૂલથી ત્યાં મોકલી દીધો હોય તો છ ઓવર છ બોલ પેલો નાખીને કેપ લઈને અમ્પાયર પાસેથી પાછો જાય ને બોલર ત્યાં તું અમ્પાયર પાછો ફરિયાદ કરે કે અમ્પાયર એને કોને આ શું એક્શન કરી કરીને જતો રહેતો તો ખબર પડી દેખાવું જોઈએ ને કઈ અમ્પાયર કે પાછળ જો ત્યાં ત્રણ વધી કશું વધુ ના હોય હવે તું કોલસાથી કોકની દીવાલ ઉપર પાડોશીની દીવાલ ઉપર કોલસાથી સ્ટમ્પ ચિત્રીને ધોકા લઈને મોટો થયો અને તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ આપે તારી હેસિયત શું કે ના બોલ આઉટ સાઈડ ઓફ સ્ટમ જતો હતો આઉટ સ્વિંગ થતો હતો અવે ફ્રોમ ધ બોડી રમવા જાય પછી કટલી પાછળ જતો ને આજની સમજણ નથી પડતી પણ ત્યાં ધ હીટ ઓફ ધ મોમેન્ટ અંગ્રેજીમાં એક શબ્દ છે ધ હીટ ઓફ ધ મોમેન્ટ એ જે ક્ષણ એમાં જે નિર્ણય એ સામાન્ય વાત નથી એટલે આ માનસ જરા આપણે ઓછું કરવાનું આખા ગામ વિશે સલાહ સૂચનની જરૂર નથી તું તારો પરિવાર તારું જીવન તારો વ્યવસાય એટલું સાચવ If every family and every home decides this, the world is a beautiful place to live. Sundara swarg tulya prithvi bani jai ne. એટલે આ પણ વિચાર આપણે નહીં કરવા અહીં બેઠા બેઠા એમ કે એક્ચ્યુઅલી છે ને બે વર્ષ પહેલાં બે હજાર સોળની સાલમાં અમેરિકાના ઇલેક્શન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે હિલેરી ક્લિન્ટન સામે ફિલાડેલ્ફિયામાં જીત્યા ને હવે તારે અહીંયા ભુજમાં બેઠા બેઠા ક્યાં આટલું લાંબુ કરવાનું છે દસ મિનિટથી વધારે છાપોવાં છે એમાં નવરો ધૂપ જેવો છે એને પૃથ્વી પર કશું જ કામ નથી ત્યારે ક્યાં એટલા બધા સવા હા હેડલાઇન્સ જોઈ લેવાની કોઈ એવું મેટર હોય તો જોઈ લેવાનું તારે કંઈ ટીવી શોમાં બેસવાનું નથી તારે ડિબેટ કરવાનું નથી છે કે રિસ્ટ્રિક્ટ યોર લાઈફ તમારો જે વ્યવસાય તમે ઊંડા ઉતરો બીજી બધી સામાન્ય માહિતી પણ રાખો સમાજની ગીતી ગતિવિધિઓ પણ ઉપરથી જાણો પણ ક્યાં તમારે ટુ જી થ્રીજી કોલ્સ કેમ સ્પેક્ટ્રમ રાફેલ એમાં ક્યાં તમારે એટલું બધું ઊંડું ઉતરવાનું છે કે જેટલું વકીલો ઊંડો ઉતરતા તો બધાયના લેખ છે કઈ અપેક્ષા એ કોઈક દિવસ રાત્રે બાર વાગે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી મને ફોન આવે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાની છે તમને મેમ્બર તરીકે લેવા છે કદાચ હું ના પાડું તો નરેન્દ્રભાઈની સેવા આપણે ના થાય એવું છે કદાચ એમનો ફોન આવે અને હું ના પાડું તો દેશના નાગરિક તરીકે સેવા થાય તારા જેવા એને સવાસો કરોડ છે તું સૂઈ જા રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ આપણી આજુબાજુ એમાં આપણે ઊંડા ઉતરવાનું તો તમારું જીવન લાઈફ ઇઝ બ્યુટીફુલ તો જીવન સૌંદર્ય ભર્યું થશે બીજો એક દ્રષ્ટિકોણ છે કાર્ય અને વિચારોની સાથે તમારા પરિવાર સાથે તમે સંતુલન જાળવજો અગિયાર ને દસ થઈ છે ભાઈ ટાઈમ બરોબર છે આપણે મોડું શરૂ થયું આઈ થિંક આપણે દસ મિનિટમાં હવે પૂરું કરીએ એ તમારા પરિવાર સાથે તમે સંતુલન બરોબર જાળવજો આઠ કલાક કામ કરવાનું આઠ કલાક સુવાનું કે આરામ અને ત્રીજા આઠ કલાકમાં હું શીખવાડું છું ત્રણ એફ ત્રણ એચ અને ત્રણ એસ ત્રણ એચ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ ફેથ ત્રણ એચ એટલે હેલ્થ હાઇજીન હોબી ત્રણ એસ એટલે સોલ સર્વિસ એન્ડ સ્માઇલ આ નવ વિભાગમાં તમારા ત્રણ કલાક જવા જોઈએ ચોવીસ કલાક એટલે આઠ વત્તા આઠ વત્તા આઠ એ સિસ્ટમથી તમે જીવજો પરિવાર સાંજે બેસવું પરિવારમાં આપણા સંતાનોને સંસ્કારિત કરવા એ લાઈફ ઇઝ બ્યુટિફુલ માટે ખૂબ જરૂરી છે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સાંજે છ વાગે મોબાઈલ ફોન બંધ કરીને ઘરે આવી જાય છે રાત્રે આઠ વાગે પરિવાર સાથે સાથે જ જમે છે પતિ પત્ની રોજ રાત્રે અડધો કલાક જમ્યા પછી સાથે ચાલવા જાય છે પતિ પત્ની સાથે બેસીને રોજ અડધો કલાકની ટ્યુશન એમના સંતાનોને આપ્યું પછી એમના ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપ્યું અને આજે એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપે છે પારિવારિક જીવન હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એકસો ને દસ દેશોમાં એક લાખ પરિવારમાં પાંચેય ખંડ ઉપર અક્રોસ કાસ્ટ ક્રિડ કલર રિલિજન નેશનાલિટી એ લોકો એક સર્વે કર્યો અને સર્વેનો મુખ્ય પ્રશ્ન એ હતો આ એક લાખ પરિવારને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન અર્થ તમારી પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સર્વે કેવી રીતે થયેલો દુનિયાના દસ દેશોમાં પાચે ખંડ ઉપર આઠ વર્ષ સુધી આ સર્વે ચાલેલો તમામ જ્ઞાતિ જાતિના લોકો પરિવારોને પૂછવામાં આવેલું એટલે ક્રોસ સેક્શન વોઝ ગ્રેટ સડસઠ ટકાથી વધારે રિસ્પોન્ડન્સ એમ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વોન્સ ઇઝ ધ ગ્રેડ એઝ જોય એપ ઓન ધ અર્થ કે તમે તમે તમારા જીવનમાં તમારે જે વ્યક્તિઓ છે એટલે કે તમારા જીવનમાં જે વ્યક્તિઓ છે તમારા પરિવારજનો મિત્રો હોય જેની માટે તમને પ્રેમ છે અને જે લોકોને તમારી માટે પ્રેમ છે એ લોકો સાથે સમય ગાળવો ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ગાળવો એ પૃથ્વીનો સૌથી મોટો આનંદ છે તે પારિવારિક આનંદ તમારે લેવાનો ઘરે જાઓ એટલે મોબાઈલ મૂકી દો તમે જમતા હો સાથે પરિવારમાં જમણા હાથમાં કોડ્યો હોય મારે તમને એક સિમ્પલ પ્રશ્ન અગત્યનું છે કે સો માઇલ દૂર કોઈ વ્યક્તિ છે જેની સાથે તમે મોબાઈલ ઉપર એ વખતે વાત કરો છો વધારે અગત્યનું છે ટેલમી તો વી આર મિસ્ટેકિંગ સમવેર આ મોબાઈલ ફોન ને બધું આપણી સેવા માટે બનાવેલું છે આપણે એના ગુલામ થઈ ગયા દર ત્રણ મિનિટે આપણે મોબાઈલ ફોનને અડીએ નહીં ને ગમે તે જગ્યા હોઈએ ગમે તે પરિસ્થિતિમાં હોઈએ પણ ત્રીજી મિનિટે જો આપણે મોબાઈલ ફોનને અડીએ નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ મોબાઈલ તો જયારે થવાનો હોય ત્યારે ત્રણ ત્રણ મિનિટે કાઢીને જોવે કંઈક છે કંઈ છે તો તું કંઈ સેલિબ્રિટી છું તું સ્ટાર સુપરસ્ટાર છું તારા ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ મિલિયન ફોલોઅર છે તું શેનો જોવે સવારના પોરમાં ઉઠીને પહેલો મોબાઈલ ફોન મૂર્ખ માણસ છું સવારના ભરો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જે પણ ઈષ્ટદેવને માનતા હોય ઉઠીને પહેલાં એમને યાદ કરવો આપણી સંસ્કૃતિ છે પછી મા બાપને યાદ કરવા જોઈએ અને મનોમન એમને પગે લાગવું જોઈએ પછી બે પાંચ સારા વિચારો મનમાં બોલવા જોઈએ જો લાઈફ ઇઝ બ્યુટિફુલ માટે કે હું આજે સારું કામ કરીશ હું આજે કોઈકને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ આજે ગમે તે સંજોગોમાં હું ડિપ્રેસ નહીં થવું આજે કદાચ મારા બે કામ છે ન થાય તો પણ હું પાછો નહીં પડું ફરી પ્રયત્ન કરીશ આવા પાંચ સાત વિચારો સવારના પર ભરી દેવા જોઈએ હૃદયમાં એના બદલે પેલો કચરો ખોલે મોબાઈલમાં અને પછી તો વોટ્સએપ ખોલે ખૂબ રાજી થાય ઓહો સિત્તેર ચેટ નેવું મેસેજ હવે સિત્તેર માંથી સાહીઠ ચેટમાં તો હવારના પોરમાં ગુડ મોર્નિંગ ના તૈન ફૂલડા જ હોય છે તું ક્યાં કઈ કામ નો છું ગામને કે તને હવાના પોરમાં સારા મેસેજ હોય અને એમાંથી પાછું એકાદ ફૂલડું ગમે એ તું તારા ગ્રુપમાં જવા દે અને ફૂલડું પાછું તૈન દાડે છે કે અંજાર ને બચાવ ને અમદાવાદ સુધી ફરીને પાછું આવે

કે જે વસ્તુ તમને જીવનમાં મફત મળે ને એની કિંમત તમે સમયની દ્રષ્ટિએ બહુ મોટી ચૂકવતા હો છો અત્યારે વોટ્સએપ અને નેટ લગભગ મફત જેવું છે પણ એની કિંમત તમે શું ચૂકવો છો તમારા જીવનની સૌથી મૂલ્યવાન ચીજ છે ને સમય એનાથી ચૂકવો છો ને એટલે છોકરાઓ પાછા કયો આજ તો ત્રીસમી તારીખ થઈ ગઈ કાલે એક જ એક દિવસ બાકી અને મારે થ્રી જીબીનો નો પ્લાન છે હજી બે જ વપરાની ઓહો એક દિવસ મારે વન જીબી વાપરવા બધું ખોલ્યા જ કરે અલે એક જીબી તો મફત મળે છે પણ તે આ ત્રણ કલાક કાઢ્યા તારું મગજ બગાડ્યું એ મોટો લોસ છે આપણે આ સમજતા નથી એટલે લાઈફ ડઝ નોટ બીકમ બ્યુટિફુલ પછી જીવન સૌંદર્ય ભર્યું ના થાય તો પરિવારમાં તમારે સંસ્કાર આપવા પડે સ્ટીવ જોબ્સ જેણે આઈફોન શોધ્યો એમના દીકરા દીકરી બાર ને ચૌદ વર્ષના થયા એમને હાથમાં મોબાઈલ ફોન નહોતો આપ્યો કે અમે લોકોએ પ્રેમથી અમે સ્ટીવ જોબ્સ એમના પત્ની એટલે માતા પિતા તરીકે એ લોકોએ ચર્ચા કરી કે આપણા સંતાનોને આપણે કેટલા ગેજેટ સુધી એક્સપોઝ કરવા કે લોકો મચોર થાય પછી બધું આપશું માતા પિતા બંને બાળકો સાથે બેઠા એને સમજાવ્યા કે બેટા અત્યારે ભણવું એ તમારું મુખ્ય ધ્યેય છે સંસ્કાર એ તમારા મુખ્ય ધ્યેય છે તારે જોઈતો તો તારી સામે આ મોબાઈલ ફોન પડ્યો આઈફોન સ્ટીવ જોબ્સ પોતે માલિક એપલના ચૌદસો અબ્બજ રેવન્યુ છે ચૌદસો અબજ હાઈએસ્ટ વેલ્યુડ કંપની ઓફ ધ વર્લ્ડ દેશી ભાષામાં બોલું તો એનો સંકલ્પ થાય કે મારે આખું ભૂજ ખરીદી લેવું છે ને તે ખરીદી લે આ હું તમને તમારી ભાષામાં ભાષાંતર કરી કહું છું એની તાકાત એ વ્યક્તિ આ સમજદારી આપી માતા પિતા બંને સાથે બેસીને સંતાનોને સમજદારી આપી સંતાનો સમજ્યા સ્ટીવ જોબ્સ ની દીકરી અઢાર વર્ષની તેનો દીકરો અઢાર વર્ષનો થયો પછી એ લોકો આઈફોન હાથમાં લીધો અને તમે લોકો તમારો દીકરો બાર તેર ચૌદ વર્ષના દીકરા દીકરી થાય એટલે બર્થડેમાં એ માંગે તમે આપી દો સ્માર્ટફોન તે તમે બધા ડાયા અને સ્ટીવ જોબ્સ મુરખ તું ડોટ આવ્યો અને એ ડાયો કેટલા છોકરાઓની જિંદગી બગડે છે બ્લુ વેલ ગેમમાં કેટલા છોકરા છોકરીઓ આપઘાત કર્યા અત્યારે પબજીમાં કેટલા બધાનો સમય જાય છે પબજી જે ખોલે ને પૃથ્વી પર મૂરખ નંબર એક ઇટ્સ અ વેસ્ટેજ ઓફ ટાઈમ તમારો ટાઈમનો વેસ્ટેજ છે તમે જીવનમાં પાંચસો સારા પુસ્તકો વાંચો શું તમારી વિચારધારા ખીલે શું તમારો શબ્દ ભંડોળ ખીલે શું કોઈ પ્રશ્ન ને એનાલિસિસ કરવાનો પાવર ખુલે તમારા તમે પ્રેઝન્ટ કરી શકો તમે કોઈ વ્યક્તિ સાથે સારી ચર્ચા કરી શકો તમે કોઈ સારી વાત લખી શકો કોઈ પણ નવી વાતને સારી રીતે સમજી શકો વ્યક્તિને સારી રીતે ઓળખી શકો તમારું કામ સારી રીતે કરી શકો યુ ડેવલપ યોર ઇન્ટેલિજન્સ યુ ડેવલપ યોર પર્સનાલિટી અને યુ ડેવલપ યોર કેરેક્ટર બ્લુવેલ વેલ ગેમમાં કે પબજીમાં તમારી પર્સનાલિટી અને કેરેક્ટર ડેવલપ થાય છે તો જે વાતમાં તમારું ઇન્ટેલિજન્સ ડેવલપ ના થતું હોય તમારો વિલ પાવર અને કોન્ફિડન્સ ડેવલપ ના થતો હોય તમારી કે જ્યાં તમારું વ્યક્તિત્વ અને ચારિત્રનો વિકાસ ના હોય ને એ પ્રવૃત્તિ કરાય જ નહીં મૂર્ખામી જ કહેવાય પબજી મોટી મૂર્ખામી છે અમે તો આ વાત તમને નિઃસ્વાર્થ વાવે કહીએ અમને કોઈ સ્વાર્થ નથી અમે બોલવાનો કોઈ દિવસ એક રૂપિયો નથી લેતા ક્યાં છે આયોજકો આઈ ડોન્ટ ચાર્જ હું તો પચીસ છવ્વીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનારમાં બોલું છું કાલે અંજારમાં બોલશું પરમ દિવસે બોમ્બેમાં આઈએમસીમાં ટેક્સ કન્સલ્ટન્સની કોન્ફરન્સમાં ત્યાં ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં સાઉથ બોમ્બે બોલીશ નવમી સાંજે મુલુદમાં કાલિદાસ હોલમાં બોલીશ દસમી સવારે ચેન્નાઈ જઈશ દસમીએ સાંજે ચેન્નાઈ ફંક્શનમાં બોલીશ અગિયારમી હૈદરાબાદ બોલીશ બારમી પુનામાં બોલીશ સિમ્બાયસીસમાં અમે તો નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની તમારા સારા માટે કહીએ છીએ ફરી વખત આપણે જીવનમાં કદાચ મળ્યા ના મળ્યા ઇટ ઇઝ ફોર યોર ગોડ અમને કોઈ સ્વાર્થ નથી પણ તમે આ બધી વાતો શાંતિથી ઘરે જઈને વિચારજો કે આ બધી વાતો હકીકત છે લાઈફ તો એવું રીતે જીવવું જોઈએ કે સિત્તેર એસી વર્ષે જયારે આપણે જીવનના અંત સમય હોય ત્યારે છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ યસ આઈ લીવડ માય લાઈફ મને ભગવાને સિત્તેર એસી વર્ષ આવે ને જીવ્યો અને ભગવાનની સામે આંખમાં આંખ લાખીને બોલી શકવા જોઈએ કેવું ભગવાન કે ખરું હા એવું થવું જોઈએ તો ત્યાં પછી મોટું નીચું ગાળું પડે ગયું પબજીમાં બહુ દાળા કાઢ્યા તો ગયું ત્યાં તો ઉપર આંખમાં આંખ નાખીને વાત કરી શકવા જોઈએ ભગવાનની સામે કે તમે સિત્તેર વર્ષ આપે કેવું રહ્યું ભગવાન કે સાહેબ જબરજસ્ત રહ્યું હા એવું એમને થવું જોઈએ ત્યારે આવું માય કેમલા જેવું જીવન જીવ્યા હોય એ મરતા મરતા તેની કોઈ કિંમત છે માટે આ સંસ્કાર છે ખૂબ જરૂરી છે તમે વ્યસન રાખશો તમારી લાઈફ પણ બ્યુટીફુલ નહીં થાય તમારા સંતાનો પણ વ્યસન શીખી જશે તમે દારૂ પીશો તો તમારું વ્યવસાય તમારું લાઈફ પણ જશે અને તમારા સંતાનોની જશે અહીંયા તમે જે બેઠા છો તમારામાંથી જે તમાકુ ખાતા હોય ને એની ઉપર હું એક આક્ષેપ મૂકું વડીલોની અનુમતિથી જે તમાકુ ખાતા હોય તમારામાંથી ઘણા બધાને તમાકુનું કંઈક વ્યસન હશે હું તમારી ઉપર એક જાહેરમાં આક્ષેપ મૂકું છું તમારી તાકાત મને ના પાડજો જે તમાકુ ખાય છે એની ઉપર એવો આક્ષેપ છે કે તમને તમારી પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી ને તમારી પત્ની વિધવા થઈ જાય તમને કોઈ પડી નથી ચલો ચેલેન્જ કરો કે કેન્સર થવાની શક્યતા છે ને એક દિવસ તમારી પત્ની વિધવા થવાની શક્યતા છે ને બીજો આક્ષેપ તમારી ઉપર મૂકું છું જે તમાકુ ખાય છે તમને તમારા સંતાનો પ્રત્યે કોઈ જ પ્રેમ નથી અને તમારા સંતાનો બાપ વગરના થઈ જાય એની તમને કોઈ પડી નથી હું તમને મોઢે કહું છું હવે તમારી તાકાત હોય તો મારો આ સ્ટેટમેન્ટ સામે ચેલેન્જ કરો કારણ કે તમે એક દિવસ કેન્સરથી મૃત્યુ પામો તમારા સંતાનો બાપ વગેરે થઈ જવાના ને ટૂંકમાં તમે તમાકુને અડો છો એટલે તમને તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી તમને તમારા પરિવારની કોઈ પડી નથી અને તમારો પરિવાર રખડી પડે એની તમને કોઈ પરવા નથી એમાં રાઈટ ઓર રોંગ હા કે ના તો જે હવે તમાકુ ખાતા હોય ને એની ઉપર મારે આક્ષેપ છે ને આક્ષેપ ટાળવો હોય તો તમાકુ છોડી દેજો તો લાઈફ ઇઝ બ્યુટીફૂલ આટલું મસ્ત શરીર ભગવાને આપ્યું હોય બુદ્ધિ શક્તિ આવડત જે કંઈ નાની મોટી આપણને આપી હોય એ બધું એક પચાસ પૈસાની પડીકીના હવાલે ના કરીને ખાય મૂરખ ના થાતું આટલું સરસ જીવન આટલા સરસ આપણી આજુબાજુ આપણા મિત્રો હોય આપણો પરિવાર આટલો સારો હોય બે પાંચ માણસ આપણને જરા પૂછતા વાંતા હોય અને બે જગ્યાએ સારી નોકરી આપણે નોકરી ધંધો વેપાર કરતા હોઈએ આટલું સરસ જીવન એક પચાસ પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય એ તો મૂરખના જામ કહેવાય એ જે અહીંયા બેઠા છોને છોડી દેજો એક જણો મને આવી રીતે વાત કરીને તો દોઢ ડાયો થઈને કે સ્વામી તો તમાકુ નથી ખાતે બધાને કેન્સર નથી થતા લોકો થાય છે ને તો કે હવે એનું શું મેં કોઈ ગીવ યુ લોજીક મેં કહ્યું એ તો ઘરમાં આપણે તાળા મારેલા હોય છે ને બહાર જઈએ તો તાળા તૂટીને ચારે ચોરી નથી થતી તો કે થાય છે ને તો એમ કહીએ કે ના ના અમે તો તાળા મારેલા હશે તો થાય એમ તમે કોઈક તમાકુ થતું થાય છે તો ખાવ ને તો વહેલું થશે પોસિબિલિટી વધશે સિમ્પલ એક જોડો તમાકુ આમ સવારના પૂર આમ સામે ચોડું ને ચૂના સાથે તો ટોયલેટ જવાનું થાય છે જવાનું થતું જ નથી કે હવે એ તો તે તારા માનસ સાથે લિંક કરી દીધી છે લિંક માનસિક રીતે એટલે થાય છે પછી મેં એને સમજાયો લોકો તને ખબર છે એક્યુ નામનું એક વિજ્ઞાન છે તો કે યસ એક્યુ પ્રેશરમાં તારા ડાબા અંગૂઠાની નીચેનો આ પોઈન્ટ છે ને એ આમે પ્રેશર પોઈન્ટ છે ટોયલેટ માટે તું તમાકુ અને ચૂનો છોડે એટલે ગરમીથી આ દબાય છે ને એટલે તારે ટોયલેટ જવાનું થાય બાકી ચૂનાને ને તમાકુ તારા સંદાસ કોઈ સંબંધ જ નથી અત્યારે કોઈ પ્રયોગ ન કરતા એટલે આપણને કંઈ ભાન જ નથી ખોટી માનસિકતા અને ખોટા વિચારો લઈને ફરીએ અને પાછો કેફમાં પડે પહેલું બટન ખુલ્લું રાખીને બાપુ આપણે તારું શું ગજવું આગવાનું તારે તારું ઠેકાણું નથી ને માટે વ્યસન પણ રાખવાની કોઈ જરૂર નથી વ્યસન વગર પણ કામ થઈ જાય ઘણા કે મૂડ નથી આવતો ના શું મૂડ આવે અમે પણ એટલું કામ કરીએ છીએ આટલી મોટી હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ ને કોલેજીસ અમે ચલાવીએ છીએ અમને ખબર છે વહીવટ કોને કહેવાય મેનેજમેન્ટ કોને કહેવાય અચાર કોને કહેવાય સિસ્ટમ કોને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય વી નો વોટ ઇટ ઇઝ આખો દિવસ અમે કામ કરીએ છીએ સાંજે પછી આ કામ કરીએ છીએ કોને સારી પ્રેરણાઓ આપવાની સારા વિચારો આપવાના તો ક્યાં અમે આટલું બધું કામ કરીએ છીએ ઇન ધ નેક્સ્ટ ટેન ડેઝ આવતા દસ દિવસમાં છ રાજ્યોમાં દસ શહેરોમાં હું બોલવાનો છું અમે એટલું ટ્રાવેલિંગ કરીએ છીએ એટલું કામ કરીએ છીએ અમારે ક્યાં તમાકુની જરૂર પડે છે કે અમારે વગર તમાકુ અત્યારે રાત્રે સાડા અગિયાર કેવું ચાલે છે બોલો મને મજા આવે છે તમને મજા આવે છે ને એટલે કઈ આવી બોગસ વસ્તુની જીવનમાં જરૂર નથી ટૂંકમાં આટલું સરસ જીવન ભગવાને આપ્યું છે તમને આટલો સરસ પરિવાર આપ્યો છે થોડા બે પાંચ મિત્રો ભગવાને સારા આપ્યા છે એ બધાના જીવનને એક પચાસ પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય આમ મૂર્ખ કહેવાય કહેવાય કે ના કહેવાય તમારામાંથી કોઈ એવો મૂર્ખ છે જે બ્લેન્ક પેપર ઉપર સહી કરીને બીજાને આપી દે તમને કોક કે આ કોરા કાગળિયા ઉપર નીચે સહી કરો તો તમે કરો હા કે ના કોઈ ના કરો તમે આ તમાકુ લો છો ને દારૂ પીવો છો ને તમે બ્લેન્ક પેપર ઉપર સહી કરી દીધી તમાકુ અને દારૂને છૂટ આપી દીધી કે જ્યારે મારી ડેથ નોટ તારે લખી હોય ત્યારે લખી નાખજે મેં સહી કરીને તને આપી દીધું એવું થયું ને પ્રમુખ સ્વામી મહારાજ સમાજને નિર્વ્યસની કરવા માટે ભગીરથ પુરુષાર્થ કરતા હજારો વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજે જાતે હાથ પકડીને નિર્વ્યસન કર્યા છે અમે નજરે જોયા છે અમારા મોટા મોટા ઉત્સવોમાં અક્ષરધામ ઉદ્ઘાટન હોય ઇત્યાદિકમાં અમે વ્યસન મુક્તિના કેમ્પ ચલાવતા હતા લોકો વ્યસન છોડતા ને ઢગલાઓ વ્યસનોના મૂકીને ત્યાં જતા આજે હજારો પરિવારમાં કોક વ્યસની વ્યક્તિઓ જે તે સમય હતા ને આજે કેન્સરથી બચી ગયા છે થેન્ક્સ ટુ પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા તો લાઈફ ઇઝ બ્યુટિફુલ અને છેલ્લી વાત કરવાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો એ કનેક્શન તમે રાખશો તો તમને આનંદ થશે આ અમે સંત છીએ એટલે વાત નથી કરતા વિષય અત્યારે જુદો છે પણ કોઈક વખત આપણે વાત કરશું ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ જીમ કોલિન્સ ઓગમેન્ડિનો કેન બ્લેન્ચાર્ડ એન્થની રોબિન્સ આ બધા વીસ હજાર ડોલર પચાસ હજાર ડોલર એક લાખ ડોલર એક કલાક બોલવાના ચાર્જ કરે છે

છીક ખાઈ તો અઢારસો ચડી જાય તે પ્રશ્ન મોટો એ છે કે એક સેકન્ડ ના અઢારસો રૂપિયા ચાર્જ કરે છે એક મિનિટ ના એક લાખ રૂપિયા ચાર્જ કરે છે બોલવાના તે બોલતા શું હશે જે તમે છેલ્લા સવા કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે પણ પેલા ભગવા કપડાવાળા સંતો બોલે તેમ થાય કે હવે ઠીક છે આ બોલતા હશે ને એમને આ બોલવાની ટેવ હશે પણ પેલું થ્રી પી સૂટ પહેર્યો હોય કોલર માઇક હોય સ્ક્રીન ચાલતી હોય અને આમ સ્ટેજ ઉપર ચાલતા ચાલતા બોલે ને એના ચાર્જ વધારે ચડી જાય ભાઈ વાત તો આ જ છે આનાથી બીજી વાત જ કઈ મોટી છે મેં તમને જે વાતો કરી એનાથી વિશેષ બીજી મોટી વાતો છે જ નહીં પૃથ્વી ઉપર એ જીમ કોલિન્સ એની સામે ફોર્ચ્યુન ફાઉન્ડેડ કંપનીઝ એક્ઝિક્યુટિવ બેઠા હોય વિદ્યાર્થીઓ કે સમાજ ના બેઠો હોય પાંચસો કરોડ હજાર કરોડ પાંચ હજાર કરોડ પચીસ હજાર પચાસ હજાર કરોડ ના વહીવટ કરનારા બધા સામે બેઠા હોય છે અને જીમ કોલિન્સ બોલે ને એટલે આમ ડ્રોપ જો પોઝિશનમાં કરીને સાંભળતા હોય એ કોલિન્સ આ લોકોને કઈ વહીવટ વ્યવહાર તો હોય નહીં કારણ કે પચીસ હજાર દર વર્ષે એમ એમ કરે છે દુનિયાના દેશોમાં છે તે હવે એને શું શીખવાડવાનું એને આ જ વાતો શીખવાડવાની નીતિમત્તા પ્રામાણિકતા પરિવાર માટેનો સમય સંસ્કાર નિર્વ્યસની જીવન આ જ શીખવાડવાનું હોય છે પણ જીમ કોલિન્સ એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા પણ શીખવાડે છે કે તમને નિર્ણય લેવામાં આ એક શક્તિનો પણ તમે ઉપયોગ કરજો પ્રાર્થના રૂપી શક્તિ અને નિર્ણય લીધા પછી તમારો પ્રોજેક્ટ કદાચ ખોટમાં જાય કારણ કે આ લેવલના નિર્ણયો એવા હોય કે સવડા પડે તો પાંચસો કરોડ આમ અને અવડા પડે તો પાંચસો કરોડ આમ એ સીધા પાંચસો કરોડથી નીચેની એક રમત જ ના હોય આ લેવલ ઉપર તો નિર્ણય જ્યારે ખોટો પડશે ત્યારે તમારે સ્થિરતા જોશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો હુમલો તમારી ઉપર થશે ત્યારે તમારે સંતુલન જાળવવું પડશે એ પ્રાર્થના થી અને ભગવાનના કનેક્શનથી જ આવશે એવું ચાલીસ વર્ષની કોર્પોરેટ ટ્રેનિંગ પછી શીખવાડે છે તો રિલેશનશીપમાં પણ શ્રદ્ધાની વાત છે અને હેલ્થ સંબંધી પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે ડોક્ટર્સ કહે છે કે નેવું ટકા રોગ સાયકોસોમેટિક છે એટલે કે તમારું મન અસ્વસ્થ હોય એ તમારું શરીર અસ્વસ્થ બને જ તો મન સ્વસ્થ રાખવા માટે ભગવાનનું નામ સ્મરણ છે એ સાયકો ન્યુરો સોફ્ટવેરથી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે પચાસ હજારથી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય બેન ઓફ સાયન્સ વૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક પરિષદોમાં દેશ પરદેશમાં પ્રેઝન્ટ થયા છે જ્યાં દેવ હેવ પ્રૂવડ કે પ્રાર્થનાથી કે નામ સ્મરણથી કે ભગવાનના મૂર્તિના ધ્યાનથી કે મંદિરે જવાથી કે સંતો પાસેથી કથા સાંભળવાથી કે સત્શાસ્ત્રોના વાંચનથી તમને શારીરિક માનસિક અને આંતરિક કેવા પ્રકારના લાભ થાય છે ને એ સાયન્ટિફિકલી પ્રૂવ છે એવી હજારો વાતો છે કોઈ જળમૂળ માંથી હોય ને એને મારી પાસે લાવજો દસમી મિનિટ નહીં થવા દઉં એ જે વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી બોલશે ને વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી હું એને વૈજ્ઞાનિકોના નામ અને પ્રયોગ સાથે કહીશ કે તને જે પ્રશ્ન છે ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ આવી રીતે સાબિત થયેલું છે મારી પાસે પાંચસો રિસર્ચ પેપર્સની કોપીસ છે એટલે ભગવાનના અસ્તિત્વને ભગવાનના કરતા પણ આને કોઈ નકારી શકે એમ નથી ચારસો વૈજ્ઞાનિકો મુંબઈમાં હતા અને મારે લોજિક વર્સિસ ફેથ તર્ક વિરુદ્ધ શ્રદ્ધાનું પ્રવચન હતું એક કલાક પ્રવચન ચાલ્યું પછી બે કલાક પ્રશ્નોત્તરી ચાલી વૈજ્ઞાનિકો હતા ને પછી મેં ચારસો વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ કોઈને આપી શક્યા પ્રશ્ન મેં પૂછ્યો કે પૃથ્વી અત્યારે એની સ્પીડ ઉપર ફરે છે દરી ઉપર એક લાખ કિલોમીટર પર આવર કાલ સવારે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થાય આપણા હાથની તો વાત છે નહીં ઝડપી ફરવા માંડે ધીમી પાછી જરે એમ ઝાટકા શરૂ થઈ જાય તો તમ બધા નાસાના વૈજ્ઞાનિકો યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો ઈસરોના ભેગા વૈજ્ઞાનિકો ભેગા થઈને પાના પકડ લઈને નીચે જવાના છો ત્યાં કંઈ પાના પકડ ચાલે એમ છે કે હરખું કરી સ્પીડ હરખી કરું આ તો કે સ્કૂટરનું ટાયર છે સ્ટેગરિંગ શરૂ થાય એટલે હવે પહેલો પ્રશ્ન આવે કે ડેટ કંઈ નક્કી કરવી તમે એમ કહો કે દસમા ધોરણની પરીક્ષા કાલે સવારે સાત માર્ચે શરૂ થવાની છે પણ સાત માર્ચ નક્કી કેવી રીતે કરવી કારણ કે સ્ટેગરિંગ ચાલુ થાય એટલે દિવસ આજે ત્રીસ કલાકનો અને રાત બે કલાકની થઈ જાય કાલે દિવસ પંચોતેર કલાકનો ને રાત પચાસ કલાકની પણ થઈ જાય પરમ દિવસે દિવસ એક કલાકનો ને રાત સો કલાકની પણ થઈ જાય બધું શક્ય છે સ્ટેગરિંગ ચાલુ થયું એટલે સ્પીડમાં તે આપણા હાથની વાત રહે કાર્યક્રમ જ પૂરો થઈ જાય જમવું ક્યારે ને ઉઠવું ક્યારે ને પીવું ક્યારે આવું સ્ટેગરિંગ ચાલુ થાય એટલે તે શું તમે બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને પૃથ્વીની સ્પીડ કરોડો વર્ષોથી એક ધારી રાખો છો પછી મેં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન વૈજ્ઞાનિકોને પૂછ્યો હું જે વૈજ્ઞાનિકોને મળું એના પ્રશ્ન પૂછું મને કહું બીકોઝ આ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઅલિટી બે મેં એન્જિનિયરિંગ કર્યું એટલે વિજ્ઞાન પણ ભણેલો છું અને અધ્યાત્મ પણ ભણેલો છું મેં કહું ગુરુદ્વાકર્ષણ છે તમને કોઈ જળમૂળમાંથી નાસ્તિક મળે ને એની પાસે આ વાત કરજો તમે પાંચ મિનિટમાં આર્ગ્યુમેન્ટ જીતી જશો હું તમને શીખવાડું તમારે પૂછવું આ ગુરુદ્વાકર્ષણ તો છે જે પૃથ્વીમાં એક આ ફોર્સ છે અને બધાને નીચે ખેંચી રાખે છે માણસ પશુ પંખી ઝાડ બધાને પકડી રાખે છે એને શું કહેવાય ગુરુદ્વાકર્ષણ વૈજ્ઞાનિકોએ આ ફોર્સનું નામભીકરણ કર્યું છે કે ગ્રેવિટેશન કહેવાય અંગ્રેજીમાં ગુજરાતીમાં ગુરુદ્વાકર્ષણ કહેવાય પણ એ ફોર્સનો જન્મસ્થાન કેવી રીતે ઉદભવ થાય છે એ કોઈને ખબર નથી પછી મેં વૈજ્ઞાનિકોને પૂછ્યું કે હું તમારો હાથ પકડી નામ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો કહેવાય ને મેં કઈક શક્તિ ખર્ચી કહેવાય ખર્ચે ને કંઈક શક્તિ તમે પાણીનો ગ્લાસ આમ લઈને પીન આમ બાજુ પર મૂકો તો શક્તિ થોડીક એમાં ગુરુત્વાકર્ષણ ખેંચી રાખે આપણે બધે તેની શક્તિ વપરાતી કે નથી વપરાય શક્તિ એની વપરાય છે કે નથી વપરાતી પૃથ્વી પર કોઈ વૈજ્ઞાનિક હજી બોલી નથી શકતો કે શક્તિ વપરાય છે કે નથી વપરાતી કારણ કે જે જવાબ આપે ને એમાં ફસાય એમ છે જો એમ કે વપરાય તો નવી આવે છે ક્યાંથી અને પાછું પરફેક્ટ બેલેન્સ ગુરુત્વાકર્ષણ તમે એમ ના કહી શકો કે ન્યુઝીલેન્ડમાં પેલી બાજુ ગયો હતો ત્યાં તો ગુરુત્વાકર્ષણ બહુ હતું તે પગ બે બે ફૂટ અંદર જતા રહેતા હતા અને સાઉથ અમેરિકામાં લેટિન અમેરિકામાં એમેઝોન ની પેલી બાજુ ગયો ત્યાં ગુરુદ્વાકર્ષણ થોડુંક ઊંચું ઓછું હતું તે એક એક ફૂટ ઉપર ઉડતો તો એવું થાય છે પૃથ્વી પર એક વ્યક્તિ હતી કે આજે સાત અબજ છે ભવિષ્યમાં પંદર અબજ હશે ને તો એ બધા વગર એફર્ટ વગર પુરુષાર્થે સરસ પૃથ્વી પર ચાલી શકે ને એવું ગુરુત્વાકર્ષણ મેન્ટેન થાય છે કોણ કરે છે અને ધારો કે વૈજ્ઞાનિક એમ કઈક નથી વપરાતું તો તારો સિદ્ધાંત ખોટો આખું વિજ્ઞાન ખોટું હાથ પકડીને ખેંચવું એટલે એનર્જી વપરાય આ બધાને ખેંચે તો વપરાવી જ જોઈએ ખ્યાલ આવ્યો જવાબ કોઈ નહીં આપી શકે પૃથ્વી પર કોઈ વૈજ્ઞાનિક પાસે જવાબ નથી આવા મારી પાસે સો પ્રશ્નો છે તે વૈજ્ઞાનિકોની વાત કરું તો મને તો બહુ મજા આવે છે આઈ એન્જોય આ બધા પ્રશ્નોનો ઉત્તર વિજ્ઞાન પાસે નથી કારણ કે અધ્યાત્મ છે ભગવાનનું સર્જન છે માણસના સર્જનમાં તકલીફ હોય ભગવાનના સર્જનમાં ના હોય આપણે માણસનું સર્જન પેલું ચકડોળ છે મેરી ગોરાઉન્ડ છે ને પાંચ કિલોમીટરની સ્પીડે ફરે છે તો પાંચ મિનિટ એમાં બેસી ચક્કર આવે છે કે નહીં આપણે નાના હતા ત્યારે ખબર છે ને અને મોટું ચકડોળ ફરે છે ખબર છે એક લાખ કિલોમીટર પર આવે તો સ્પીડે તમારી ગાડી હાઈવે ઉપર દોઢસો ની સ્પીડે જાય ને તો તમને એમ લાગે ચાલીસ ચબ્બર સ્પીડે જાય છે ગાડી તો આ પૃથ્વીની ધરી ઉપર

પણ ભગવાને ધૂળ બનાવીને એટલી એક સરસ આઇટમ બનાવી છે આ ધૂળ તમે શાંતિથી વિચાર કરો ને ધૂળમાંથી સાત અબજની વસ્તીને હવારના પોરમાં કામ ધંધો મળે છે સમજો હવે શાંતિથી વિચારો તમે જે પણ કામ કરતા હશો ને એનું મૂળ તો ધૂળ જ હશે તમે ચેક કરો જાઓ તમને ખબર છે પૃથ્વી પર દસ ટકા પ્રજા તો એવી છે હવારના પોર મોટીને ખોદવા જ બંડે પછી માઇનિંગ હોય કે બિલ્ડર હોય ખોદવા જ બંડવાનું સવારના પોરમાં ઉઠીને બીજી આઠ દસ ટકા પ્રજા એવી છે કે ખોદ્યા પછી જે નીકળે છે ને એ બધું ભેગું કરે ને ગોઠવે છે બીજી આઠ દસ ટકા પ્રજા એવી છે કે ભેગું થયેલું છે ને એને ટ્રાન્સપોર્ટ કરે છે મેન્યુફેક્ચરિંગ સુધી બીજી આઠ દસ ટકા પ્રજા એવી છે કે એનું કંઈક એમાંથી કંઈક રૂપાંતર કરે છે કંઈક ભેગું કરે ને છૂટું પાડે એનું કંઈક નવી પ્રોડક્ટ બનાવે બીજી પંદર ટકા પ્રજા માર્કેટિંગમાં છે જે બન્યું ને એને માર્કેટ સુધી લઈ જાય અને પૃથ્વી પર એક ટકો પ્રજા એવી સુખી છે કે ઘેર બેઠા બધું ભોગવે છે આમાં સો ટકા પ્રજા પૂરી થઈ ગઈ આ વાત મેં એટલા માટે તમને કરી હવે શાંતિથી સાંભળજો રહસ્યની વાત હવે છે જે આ ધૂળની કોઈ કિંમત નથી એમાં આટલી બધી વસ્તુ મૂકી કે તમે બે દાણા ગઉના નાખવાને ને બેના સો કરી નાખે આ ધૂળમાં ભગવાને લોખંડથી માંડીને હીરા માણેક ઝવેરા સોનું ઓઇલ પેટ્રોલ કોલ બધું મૂક્યું જે ધૂળની કિંમત નથી એમાં આટલું બધું મૂક્યું તો ભગવાન નું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે આપણામાં પણ ભગવાને ઘણું બધું મૂક્યું છે બહાર લાવવાની જરૂર છે ધૂળમાં સોનું મૂકે તો તારા હૃદયમાં સોનું ના મૂક્યું હોય ભગવાને એટલે કે સોના જેવા વિચારો ને સોના જેવા કાર્યો ના મૂક્યા હોય તને કિંમતી ના બનાવ્યા હોય પણ તારે બીડીઓ પીવામાં પૂરું કરવું છે તારે ગામની ચર્ચા કરવામાં પૂરું કરવું છે ત્યારે કોકનું ખોટું લઈ લેવામાં પૂરું કરવું છે એટલે અંદરથી જે સોનું નીકળવું જોઈએ ને બહાર એ નથી નીકળતું લાઈફ ઇઝ યુ યુ નંબર ઓફ વેલ્યુએબલ થિંગ્સ ઘણી બધી વસ્તુઓ તમને મળશે તો ભગવાનમાં શ્રદ્ધા રાખજો જે પણ સ્ત્રીઓમાં તમે માનતા હો એનું નામ સ્મરણ નિત્ય કરો એના મંદિરે તમે દર્શન કરવા જજો

લાઈફ ઇઝ ગ્રેટ આપ સૌ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના હૃદયમાં આ વિચાર અને વાત સ્થિર થાય એવા પ્રમુખ સાઈ મહારાજ અને પ્રગટ ગુરુ મહાન સાઈ મહારાજ આપ સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના